हेप्पीनेस मीट तरीके एक वस्तु ने स्टार्ट करी छे अने मने आशा मतलब अमारी जे एक्सपेक्टेशन हती अमारी आखी वीसीडी टीम नी एना करता घणु वधारे तमारा तरफ थी अमने रिस्पोन्स मळ्यो छे। फाइन एनीवे तो 6 सेशन बाद आज नो जे सेशन छे अत्यार सुधी आपणे लोको एक वॉर्म अप टाइप चालतुं हतुं, हवे आपणे ओरिजिनल जे आ प्रस्ताव छे श्री ए नागराज जी अमरकंटक के जेमना द्वारा आ आखे आखू जे कंटेंट छे बराबर एनु अनुसंधान करवामां आव्युं अने मानवजात समक्ष मूकवामां आव्युं, तो हवे आपणे थोड़ुंक विधिवत एम कहीए के कंटेंट ने समझवा बाजु जईए छे। अत्यार सुधी तमारा लोकोना जे एम कहेवाय ने के जे नाना मोटा डाउट्स हता ए बधुं आपणे लोको एरेन्ज करता था, क्लियर? कारण के केवुं छे के ज्यां सुधी हुं कोई वस्तु ने समझवा तरफ मारुं पगलुं आगळ क्यारे वधे ज्यारे मारी अंदर ए वस्तु ने लईने कोई क्वेरी ना रहे, हकीकतमां समझवानी शरूआत त्यांथी थाय। एनी पहेला तो केवुं छे के डाउट सोल्विंग चालतुं होय, एकवार मारी अंदर ना बधा डाउट्स क्लियर थई जाय छे पछी वास्तवमां समझवानी शरूआत थती होय छे। એટલે મને એવું લાગે છે કે જેમ કે લાસ્ટ સેશન જે અંકિત સરે લીધો તો એ એકદમ ઇફેક્ટિવ સેશન હતો, કે ગુસ્સાને લઈને હજી આપણી અંદર જે બધી અનસર્ટેનિટી બની રહી હતી બરાબર, નો ડાઉટ ઇટ ટેક્સ અ ટાઈમ ટુ રિઝોલ્વ ધીસ કાઇન્ડ ઓફ જે ક્વેરીઝ આપણી અંદર છે એને થોડોક સમય પણ લાગે અને એના માટે આપણે પણ એટલો ટાઈમ એને આપવો પડે, તો એમાં સરે ખૂબ જ સારી એક્ટિવિટી દ્વારા અને જે પોલિંગ મેથડ ને બધું યુઝ કર્યું હતું આપણે અને એના દ્વારા ખૂબ જ સારી રીતે રિસ્પોન્સ મને ધ્યાનમાં આવ્યા હતા અને ઘણા બધા લોકોએ કીધું પણ ખરું કે ના હવે અમારું ધ્યાન જાય છે કે અલ્ટિમેટલી ગુસ્સો એ બીજું કાંઈ નથી પણ મારી અક્ષમતાનું પ્રદર્શન છે। જ્યારે જ્યારે આપણે કોઈ વસ્તુને હેન્ડલ કરવા માટે સક્ષમ નથી હોતા ત્યારે એ કોઈ રિએક્શન દ્વારા વ્યક્ત થતું હોય છે, ક્લિયર? જેમ જેમ આગળ જશું એમ એમ આપણને એની વધારે ક્લેરિટી આવશે કે આપણા માટે નેચરલ વસ્તુઓ શું છે જે આપણને જીવવામાં સહજ લાગતી હોય। તો આજનો જે ટોપિક છે છોકરાઓ એનું ટાઇટલ છે ડિસ્કવર યોર સેલ્ફ, બરાબર? પોતાની જાતને ગોતવી, પોતાની જાતને સમજવી, અલ્ટિમેટલી પોતાની જાતને કહું છું એટલે માણસને સમજવું। તમે જુઓ મેં ઘણી વખતે લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે મને કોઈ સમજતું જ નથી, આપણને ઘણી વખતે એવું થયું હશે બરાબર ને કે આપણે એવું લાગતું હોય કે ભાઈ મને તો કોઈ સમજતું જ નથી ને, તો ઘણી વખતે મને એવો વિચાર આવે કે આપણને બીજા કોઈ સમજે એ વધારે જરૂરી છે કે આપણે પોતાને સમજીએ એ વધારે જરૂરી છે? મતલબ રાજકોટ આખું તમને સમજે એ જરૂરી છે કે તમે પોતે એકલા પોતાને સમજી લો એ વધારે જરૂરી છે? શું લાગે છે, બીજા બધા મને સમજશે કે હું પોતે પોતાને સમજીશ? જણાવો શું લાગે છે, ઈઝી શું હોઈ શકે? પોતાને સમજવું કે બીજા લોકો મને સમજે? ગુડ મિહિર, ગુડ મિતાંગી, હેતવી, ગુડ ગુડ શ્રેયા, તો આ સૌથી સરળ વસ્તુ છે બરાબર ને? કારણ કે નહીતર કેવું થાય પછી હું એમ કહીશ કે આ એરિયાના લોકો મને ન સમજતા અને પછી આખું રાજકોટ સમજે તો પછી હવે હું એમ કહીશ અમદાવાદ વાળા ન સમજતા ને, તો આ ક્યાં જઈને અટકશે? તો બેટર વસ્તુ એ છે કે હું પોતે પોતાને સમજી લઉં અને અલ્ટિમેટલી માણસ બધું સમજવા માંગે છે બરાબર ને? અત્યાર સુધી પણ તમે જુઓ સાયન્સમાં જેટલા એક્સપેરિમેન્ટ ચાલે છે કે કંઈ પણ ચાલે છે આપણે વસ્તુને સમજવા માંગીએ છીએ અને સાયન્સમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે શું બનીને રહી ગયો છે કે આ એક્ઝિસ્ટન્સ કેવી રીતે બન્યું અથવા કોણે બનાવ્યું? તો આપણે હિગ્સ બોઝોનના પ્રયોગો કરીએ છીએ ને ગોડ્સ પાર્ટિકલ વિશે વાત કરીએ છીએ ને કેટલા બધા અને રિસર્ચ એની પાછળ ચાલે છે, એના પ્રેક્ટિકલ એની પાછળ ચાલે છે, અલ્ટિમેટલી માણસ જાત છે એ સમજવા માંગે છે કારણ કે સમજવાથી છે ને આપણી તૃપ્તિ છે, આપણું સેટિસ્ફેક્શન છે એ સમજવા સાથે જોડાયેલું છે, ક્લિયર? તો મને એવું લાગે છે કે આપણે એ રીતે હવે એ દિશામાં આગળ વધવાની શરૂઆત કરી દીધી છે। તો અહીંયા જે આપણી વાત છે કે ડિસ્કવર યોર સેલ્ફ, તો પોતાની જાતને સમજવાની વાત છે કારણ કે અલ્ટિમેટલી જ્યારે આપણે પોતાને સમજશું છોકરાઓ તો પછી આપણે આપણી જેમ બીજા માણસો જે છે જેમ કે પરિવાર, તો પરિવાર એટલે શું છે કે નિશ્ચિત માનવ સમુદાય, ભાવપૂર્વક જીવતા લોકોનો નિશ્ચિત માનવીય સમુદાય, તો ત્યાં પછી આપણને બીજા માણસો દેખાશે અને આપણે સમજી શકશું
એક પરિવારને જ્યારે સમજવામાં આવશે તો સોસાયટી સમજાશે અને અલ્ટિમેટલી પછી નેચર સુધી પહોંચાશે. તો આ એક જર્ની છે જીવન વિદ્યાની, અથવા આપણે આ વેલ્યુ એજ્યુકેશન અથવા હાર્મોનિયસ વર્કશોપ જે કહીએ છીએ, કે શરૂઆત ક્યાંથી થશે? ઇન્ડિવિજ્યુઅલથી, ધેન આફ્ટર ફેમિલી, એના પછી સોસાયટી, અને એના પછી એક્ઝિસ્ટન્સ, બરાબર, નેચર એક્ઝિસ્ટન્સ. તો આવી રીતે સમજવાનો ક્રમ છે. આને આપણે પાર્ટ ટુ હોલ કહીએ છીએ, કે નાનામાં નાની યુનિટ છે તો ઇન્ડિવિજ્યુઅલ, એનાથી પછી ફેમિલી, એનાથી સોસાયટી, અને પછી લાર્જ. આ રીતે સમજવાનો આખો એક ક્રમ આપણો બનતો જશે. બરાબર છે? ફાઇન. તો મને લાગે છે કે હવે આપણે લોકો ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે, તો હવે આપણી વાતને આપણે સ્ટાર્ટ કરી શકીએ. ચલો જસ્ટ અ મિનિટ. ફાઇન. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આવે છે કે ડેફિનેશન ઓફ હ્યુમન બિઈંગ, અને મેં અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલો છે. તો મારે સૌથી પહેલા તો તમારી પાસેથી જાણવું છે કે આપણે લોકો હ્યુમન બિઈંગ વિશે શું માનીએ છીએ. વોટ આઈ થિંક હ્યુમન બિઈંગ, શું લાગે છે જણાવો, કોણ કહેશે? Definition of human being. કોણ કહેશે? હેતવીનું કેવું છે કે સોશિયલ એનિમલ. ઓકે, બીજું કોણ કહેશે? બીજું કોણ કહેશે? મિતાંગી નું કેવું છે કે હ્યુમન બિંગ ઇઝ વન હુ પઝેસ હ્યુમેનિટી ઇન ધેમ. ઓકે, ગુડ. બીજું, હજુ ઘણા બધા સ્ટુડન્ટ છે, હજુ કોણ કહેવા માંગશે કંઈક માણસ વિશે? અલ્ટિમેટલી હું હ્યુમન કહું છું એટલે સેન્ટરમાં આપણે પોતાને રાખશું, બરાબર ને? ખુશલ નું કેવું છે સોશિયલ, નેહા નું કેવું છે વેલ બિહેવિયર. ઓકે, આ બધી વસ્તુને આપણે થોડુંક ડિફાઇન પણ કરશું કે વેલ બિહેવિયર નો મતલબ શું છે, ને બરાબર ને? ઓકે, ગુડ. હજુ કોઈ કહેશે આગળ વોટ એકચ્યુઅલી ધ હ્યુમન બિઈંગ ઇઝ? એના વિશે કોણે કોણે શું શું કીધું છે એવી રીતે? મિહિર નું કેવું છે ઇટ્સ અ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, એ તો ડેફિનેટલી રહેવાનું જ છે, બીકોઝ વી ઓલ આર ધી એન્ટિટી, બરાબર ને? આપણે બધા જ નેચરનો એક પાર્ટ છે. હ્યુમન બિઈંગ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોડી પ્લસ થિંક. ઓકે, આ બાજુ આપણે આજે ચર્ચા જ કરવાના છે. પરેશ, રચિતનું કેવું છે સ્માર્ટર ધેન અધર ક્રિએચર્સ? ઓકે, ગુડ. કેટલા સ્માર્ટ છે એની ચર્ચા પણ આપણે કરી લેશું, હે ને? વેરી ગુડ. હજુ કાંઈ, હજુ કાંઈ જણાવો. હ્યુમન બિંગ ઇઝ અ ક્રિએચર ઓફ નેચર, વિચાર લિંક બિટવીન નેચર ટુ એનિમલ. ઓકે, ચલો, એક નવો જવાબ પણ આપણને મળ્યો છે. હા મિહિર, ગુડ. હજુ કઈ? હજુ કઈ કોણ કહેશે? ખૂબ જ સારો તમારો ઇન્ટરેક્શન છે છોકરાઓ, કારણ કે આટલા બધા જવાબ અમને ઇનિશિયલ લેવલે હજી સુધી મળ્યા નથી, એટલે તમે લોકો ખૂબ જ સરસ રીતે વસ્તુને સમજો છો. બોલો. તો મને લાગે છે કે હવે અહીંયા આપણે એની શરૂઆત કરીએ. જો માણસ વિશે સૌથી પહેલા વાત કરીએ ને, તો તમે જોશો કે અલગ અલગ ફિલ્ડમાં એને અલગ અલગ રીતે કહેવામાં આવ્યો છે, ડિફાઇન કરવામાં આવ્યો છે. જેમ કે હેતવીએ સૌથી પહેલા કીધું કે ઇટ ઇઝ અ સોશિયલ એનિમલ, તો એને એમ કહે છે કે સામાજિક પ્રાણી છે, બરાબર ને? તો હવે આ કેવું છે કે ભાઈ એમને એમ કહીને કે પ્રાણી છે તો એ ઘણા ખરાબ લાગે, એટલે હું ઓલું સોશિયલ કહી દઈએ ને તો થોડુંક સારું લાગે કે ચલો મને કાંઈક તો
સામાજિક તો આગળ લગાવ્યું, બીજું નહીં તો કાંઈ નહીં, સામાજિક તો કીધું છે, બરાબર ને? તો એવી રીતે વસ્તુને એક તો આપણે અહીંયા જોઈએ છે કે ઇટ ઇઝ અ સોશિયલ એનિમલ, પણ એ પણ આપણને એમ કયો ને કે એનાથી માણસ વિશે એક્ઝેક્ટલી જે કોઈ વાત કરવામાં આવતી હોય એની પોસિબલ થઈ નથી. એના પછી ઘણા બધાએ આપણે એમ કીધું કે ભાઈ વેલ બિહેવિયર, તો વેલ બિહેવિયરને આપણે ડિફાઈન કરવું પડશે કે ભાઈ વેલ બિહેવિયરનો મતલબ શું થાય, કોને આપણે વેલ બિહેવ કેવું, બરાબર ને? સ્માર્ટર દેન અધર ક્રિએચર, તો કયા સેન્સમાં સ્માર્ટર આપણે કહી શકીએ? તો સોશિયલ સાયન્સમાં તમે જોશો તો માણસને તમે જે કહો છો ને સોશિયલ એનિમલ, એ સોશિયલ સાયન્સની ડેફિનેશન છે. સમાજશાસ્ત્રમાં એને આપણે સામાજિક પ્રાણી તરીકે કીધો છે માણસને, બરાબર. જ્યારે અહીંયા આપણે એક વાત એવી કરી કે ઇટ ઇઝ સ્માર્ટર દેન અધર ક્રિએચર્સ, તો અહીંયા આપણે સ્વીકારવા તૈયાર નથી કે આપણે પણ એક પ્રાણી સમાન છીએ, આપણે એના કરતા સ્માર્ટ છીએ એવું આપણે કંઈક કહેવા માંગીએ છીએ, બરાબર. એના પછી તમે જોશો લાઈક કોમર્સ ફિલ્ડ છે આપણી, તો કોમર્સ ફિલ્ડમાં એને કસ્ટમર તરીકે જોવામાં આવે છે, બરાબર, ગ્રાહક છે. તો આખે આખી જે એ આપણું માર્કેટિંગ ફિલ્ડ જે આપણું નીકળીને આવ્યું છે એમાં માણસ શું બનીને રહી ગયો, તો કે એમાં એ ફક્ત એક કસ્ટમર બનીને રહી ગયો. અને ઘણી વખતે તો મને એમ થાય, અમારા એક સાહેબ કહેતા હતા કે ફોનમાં એમણે એમના વાઈફને સામે ફોન કર્યો તો એમનો નંબર લાગ્યો નહીં હોય, અથવા મતલબ બિઝી આવતો હશે કે એવું કંઈક આવતું હશે, અથવા આઉટ ઓફ કવરેજ હતો કંઈક. તો જે અંદરની પેલી સ્પીચ હોય ને આઈવીઆર ની નેની, તો એવી રીતે બોલે કે ભાઈ જીસ કસ્ટમર સે આપ અભી બાત કરના ચાહતે હો વો અભી વ્યસ્ત હૈ. તો સાહેબે તો લિટરલી ત્યાં ફોન કર્યો કંપનીમાં ઉપર, એ કે હું મારી વાઇફને ફોન કરું છું, તો મારી વાઇફ મારા માટે એ કે કસ્ટમર કઈ રીતે હોય. મતલબ જો માણસને કેટલું આમ ઈ સેન્સમાં લાગી પણ આવે છે એમ કે ભાઈ હું મારા પરિવારના લોકો સાથે વાત કરવા માંગુ છું, તમે એને કસ્ટમર તરીકે કઈ રીતે જોઈ શકો? નથી આપણને એક્સેપ્ટ થતું ને, એક વસ્તુ તરીકે મને કોઈ જુએ તો હું એને એક્સેપ્ટ નથી કરી શકતો, મને કોઈ એક સામાજિક પ્રાણી તરીકે જુએ તો હું એને એક્સેપ્ટ નથી કરી શકતો, જ્યારે ફક્ત કોઈ મને કસ્ટમર ગ્રાહક તરીકે જુએ તો પણ એના પ્રમાણેનું વર્તન ચાલુ થઈ જાય પછી, બરાબર છે? તો ગ્રાહકને વિનવવો, ગ્રાહકને આમ શું કહેવાય, સારું સારું લગાડવું, સારું હોય કે ના હોય, આ બધી વસ્તુઓ પછી ચાલુ થઈ જાય એની અંદર. તો મેડિકલ સાયન્સમાં જોશો તો માણસને બોડી તરીકે જોવામાં આવે છે, તો એને બોડીથી વિશેષ કંઈ છે કે નહીં એવી ક્લેરિટી હજી સુધી એમાં બની નથી શકી. તો કહેવાનો અર્થ એ છે છોકરાઓ કે માણસ વિશે આટલી બધી વાતો અલગ અલગ ફિલ્ડમાં કહેવામાં આવી છે, એટલે મેં તમને જુઓ જે પ્રશ્ન પૂછ્યો ને તો તમારા કેટલા બધાના જવાબ અલગ અલગ પડીને આવ્યા. જ્યારે હું તમને એમ કહું કે ભાઈ પંખો કોને કહેવાય, તો બધાનો જવાબ આવો નહીં હોય અલગ અલગ. પંખા વિશેની વાત હશે ને તો એ બધાની એક જ હોય, પેન વિશે પૂછીશ તો બધાની વાત એક જ હોય. પણ જ્યારે આપણે માણસ એટલે આપણા પોતાના વિશે જાણવા માંગીએ છીએ તો આટલી બધી વેરાયટી નીકળીને આવે છે, એટલે ઘણી વખતે આપણને કન્ફ્યુઝન થઈ જાય છે કે માણસનું સ્ટડી છે ને એ શક્ય નથી. આવું પણ ઘણા લોકો કહી દે છે કે માણસને સમજવો જ શક્ય નથી, કદાચ આવી રીતે થાકી ગયા હશે. પણ પહેલી વખતે આપણે લોકો જે મધ્યસ્થ દર્શન જેને કહેવામાં આવે છે, કો એક્ઝિસ્ટન્શિયલ ફિલોસોફી ઓર થિયરમ, એની અંદર એવું કહેવામાં આવે છે કે જેવી રીતે તમે કોઈ પણ વસ્તુનું સ્ટડી કરી શકો છો, પેન, કપડાં, પછી મોબાઈલ, ખોરાક, બરાબર, પાણી, નદી, આ જેનું પણ તમે સ્ટડી કરી શકો છો, એવી રીતે તમે એક માણસનું પણ ઓબ્જેક્ટિવલી સ્ટડી કરી શકો છો. પહેલી વખતે આપણને કોઈએ એવું આશ્વાસન આપેલું છે અને એ આપણે બધા લોકો સમજવા લાગેલા છીએ કે ભાઈ મારે પણ માણસને સમજવો છે, તો કેવી રીતે એને સમજી શકાય, બરાબર છે? તો પહેલી વખતે આપણને એના વિશેનું એક આશ્વાસન મળ્યું છે અને હું હવે તમારી સામે એ ડેફિનેશનને મૂકવા માંગીશ. જુઓ, હું જે કંઈ પણ અહીંયા મૂકું છું અલ્ટિમેટલી તમને બધાને ખ્યાલ હશે અને પહેલા જ સેશનથી આપણે કીધું છે કે અહીંયા જે કંઈ પણ કહેવામાં આવે છે એ બધું જ એક પ્રસ્તાવના ફોર્મમાં છે. ઇટ જસ્ટ અ પ્રપોઝલ ટુ યુ. તમારે એને વેરીફાય કરવાનું છે, તમારે એને ઇગ્નોર નથી કરવાનું કે એને તરત જ એક્સેપ્ટ નથી કરવાનું, બટ બેઝડ ઓન યોર નેચરલ એક્સેપ્ટન્સ યુ હેવ ટુ જસ્ટ વેરીફાય ધી કન્ટેન્ટ. જે કાંઈ પણ કહેવામાં આવે છે એને પોતાના જીવવા સાથે જોડવાનું છે અને વિચારવાનું છે કે આ મારા માટે નેચરલી એક્સેપ્ટેડ છે કે નહીં, બરાબર. એટલે કોઈ જ તમારા ઉપર ફોર્સ નથી કે ના તમને અહીંયા કીધું એટલે તમારે આવું જ કરવાનું અથવા આવું જ હોવું જોઈએ, એવું જરાય આપણે કહેવામાં આવતા નથી.
તો ચલો તમારી સામે એ પ્રપોઝલને આપણે રાખીએ છે કે ભાઈ માણસ એટલે શું. તો અહીંયા એક ડેફિનેશન એની આપેલી છે છોકરાઓ, મોટાભાગ અમુક વસ્તુ આમાં હિન્દીમાં પણ હશે અને એનું સાથે સાથે ઇંગ્લિશમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે એની અમે કહેતા રહેશું. પણ કેવું વસ્તુ છે કે ભાઈ ઓરિજિનલ કન્ટેન્ટ જે ફોર્મમાં મુકાયેલું છે તો એ જ ફોર્મમાં આપણી સામે આવે ને તો એની પ્યોરિટી મેન્ટેન થયેલી રહે. લાઈક એના જેવું છે, તમે મેડિકલ ભણવા જશો તો મેડિકલમાં એની ટર્મિનોલોજી આવે. હવે મેડિકલમાં જઈને હું એમ કહું કે ના તમે આને મારા વ્યવહારિક ભાષામાં તમે આ બધું મને સમજાવો ટર્મિનોલોજી, તો કદાચ એ શક્ય નથી. એન્જિનિયરિંગમાં એની ટર્મિનોલોજી ચાલતી હોય, કોમર્સ ફિલ્ડમાં જશો તો એ લોકોની ટર્મિનોલોજી ચાલતી હોય, બરાબર ને? એવી રીતે આ કન્ટેન્ટને પણ આપણે જેટલું પ્યોર ફોર્મમાં સમજશું એટલું આપણને સમજવામાં, નહીતર કેવું થાય ખબર છે, કેવા કંઈક માંગશું અને એનો મિનિંગ અલગ નીકળી જશે. અત્યાર સુધી માનવ જાત સાથે આ જ બનતું આવ્યું છે, જેણે કોઈએ કંઈક કીધું છે એણે તો એક સાચાનો રેફરન્સને ધ્યાનમાં રાખીને જ કંઈક વાત કરી છે, પણ મેં પછી કંઈક માની લીધું, અચ્છા એ આવું કહેવા માંગતા હશે, બરાબર ને, અથવા એ આમ હશે એવું માની લઈને પછી આપણે આગળને આગળ બધી એવી વસ્તુઓને પહોંચાડતા રહીએ અને એના કારણે જે ઓરિજિનલ વસ્તુ એની ડાઇલ્યુટ થઈ જાય. તો અહીંયા આપણે જેવું છે એને એવું રાખવા માંગે છે. હું તમને એક એકનો મિનિંગ કહેતો જઈશ એટલે એની કોઈ ચિંતા ના કરતા. તો ડેફિનેશન છોકરાઓ અહીંયા એવી કહે છે કે મનાકાર કો સાકાર કરને વાલા ઓર મનઃ સ્વસ્થતા કા આશાવાદી ઓર ઉસે પ્રમાણિત કરને વાલા. અહીંયા બે વસ્તુને મેં હાઈલાઇટ કરી છે, મનાકાર અને મનઃ સ્વસ્થતા. તો જોઈએ એને કે શું કહેવા માંગે છે. સૌથી પહેલા મનાકારનો મતલબ શું થાય, તો આની અંદર જો તો એવું કહેવામાં આવે છે મનની અંદર તૈયાર થતો આકાર, મન આકાર, મન પ્લસ આકાર. તો મનની અંદર આપણે બધા જ લોકો તમે જુઓ કે કોઈ પણ હ્યુમન બિઈંગ છે તો એની અંદર શું છે, ઇમેજિનેશન પાવર છે, આપણને નેચર તરફથી મળેલો છે, કલ્પનાશીલતા જેને કહીએ. તો આપણે બધા જ અલગ અલગ પ્રકારની કલ્પનાઓ કરી શકીએ છીએ, બરાબર ને? એના માટે તમે બધા જ ફ્રી છો. તો દરેકના મનની અંદર કોઈક આકાર તૈયાર થાય છે. જેમ કે તમે જોશો કે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ બનીને રહી ગઈ છે અને જે પહેલાનો સમય હતો કે જ્યારે આદિવાસી યુગ હતો, તો ત્યાંથી લઈને અત્યારની જર્નીની તમે જો વાત કરો તો વસ્તુઓના ફોર્મમાં આપણી પાસે કેટલી બધી વેરાયટી અને કેવા ફોર્મમાં આવીને રહી ગઈ છે. જેમ એક સમયમાં માણસ ગુફામાં રહેતો હતો, ત્યાંથી લઈને પછી એણે માટીના ઘર ને પછી હે ને છાણના ને એના બધાના ઘર બનાવવાની શરૂઆત કરી, ધીરે ધીરે પછી લાકડાથી શરૂઆત કરી, એમ કરતા કરતા અત્યારે આપણે જે બંગલા સુધી પહોંચી ગયા છે અને કેવા કે ભાઈ કદાચ ભૂકંપ આવે તો પણ એને સામે રેઝિસ્ટ કરી જાય એ ટાઈપના આપણે મકાન સુધી પહોંચી ગયા છે. તો આ બધી જ વસ્તુઓ કોનો પાવર છે, ઇમેજિનેશન પાવર છે. તો મનની અંદર કોઈક આકાર તૈયાર થાય છે મારી અંદર, બરાબર, એને સાકાર કરવા વાળો. સાકાર એટલે એ જે તૈયાર થાય છે એને પછી ફૂલફિલ કરવાની તાકાત ધરાવતો. તો મારા મનની અંદર જે આકાર તૈયાર થાય છે એ કોના અર્થમાં તૈયાર થાય છે, તો બેઝિકલી અહીંયા એમ કહેવામાં આવ્યો છે કે ફેસિલિટીના અર્થમાં મનની અંદર કોઈક આકાર તૈયાર થાય છે, બરાબર. તો એક માણસ માટેની જે આવશ્યકતા બનીને રહી જાય છે એ શું છે કે આઈ વોન્ટ ટુ બી અ પ્રોસ્પરસ ઓર આઈ વોન્ટ ટુ બી ગુડ ફોર ધ ફિઝિકલ ફેસિલિટી, બરાબર, કે મારા પાસે સારામાં સારી ફેસિલિટીના અર્થમાં મારા મનની અંદર, જેમ કે જે તે સમયે પક્ષીઓ ઉડતા હશે તો કોઈકને તો એને જોઈને એવો વિચાર આવ્યો હશે કે જો આ ઉડી શકે છે તો આપણે કેમ નહીં, બરાબર, ઇમેજિનેશન તો છે જ. અને એને લઈને પછી કોઈકે જે પણ વિમાનની એની કલ્પનાઓ જે થઈ છે તો એનો જે આકાર બનવામાં આવ્યો છે, તમે જો એની જે પાંખો છે, એની પાછળની જે ટેલ છે, આ બધી વસ્તુઓનો આકાર કોને ધ્યાનમાં રાખીને નીકળો છે, તો કે પક્ષીઓને. મારી વાત પહોંચે છે બધાને? ઓકે ઓકે. તો આનાથી આપણે એ કહેવા માંગીએ છીએ કે ભાઈ અલ્ટિમેટલી માણસે દરેક વસ્તુ નેચરમાંથી પહેલા ઓબ્ઝર્વ કરી છે, નેચરમાંથી જોઈ જોઈને કોઈકને વિચાર આવ્યો કે આમ કરી શકાય અને પછી એના માટે લાગી ગયા. જેમ કે હજી આપણે બધા બેઠા બેઠા ઘણા બધા વિચાર કરીએ છીએ કે જો હજી આમ કર્યું હોય તો, લાઈક કોઈ કઈ પૂછ્યું હતું ને, કીધું છે કે માર્સ ઉપર જઈ શકો, તો આ પણ એક વિચાર આવ્યો હશે કે ભાઈ માર્સ ઉપર પણ જઈ શકાય. હવે જઈ શકાય વિચાર આવ્યો, પછી એના માટેની વસ્તુ બનાવવામાં આવી કે હવે જવું હોય તો કેવી રીતે જવું. પછી માર્સ ઉપર જવું, તમે એમ કે હું મારું બાઇક લઈને પહોંચું તો એમ ન ચાલે. તો પછી મનની અંદર એના માટેનો આકાર તૈયાર થયો અને પછી એને આપણે સાકાર કર્યો. આટલી વાત પહોંચે છે?
પછી માણસને વિચાર આવ્યો કે ભાઈ આટલું બધું ફરી ફરીને જવું, એના કરતા આપણે સમુદ્ર આવડો વિશાળ છે તો એક જગ્યાથી બીજી જગ્યાએ કેમ ના જઈ શકે, તો એને લઈને કોઈ આકાર તૈયાર થયો અને એના પ્રમાણેની પછી આ શિપ ને બધી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવી. તો મારી અંદર અલ્ટિમેટલી મારી કહું છું, એટલે સેન્ટરમાં આપણે હ્યુમનને રાખીએ છીએ કે આપણી અંદર એક વિચાર આવે છે કે આ કેમ હું અચીવ કરું, અને એને પછી એના પ્રમાણેનો આકાર તૈયાર થાય છે. તો પહેલી ડેફિનેશન આપણા માટે, જે ડેફિનેશનનો પહેલો પોઈન્ટ છે, એ એવો કહેવામાં આવે છે કે મનાકાર કો સાકાર કરને વાલા. અને બીજો જે પોઈન્ટ છે કે મન સ્વસ્થતા, તો મન સ્વસ્થતા બેઝિકલી શું કહેવા માંગે છે કે સુખી થવાના અર્થમાં. તો માણસના જે કાંઈ પણ પ્રયત્નો છે એ કોના અર્થમાં હોય છે, તો હું ખુશ રહેવા માંગુ છું. એ કાંઈ પણ કરે છે એની પાછળનો એનો બેઝિક જે એઇમ કહેવાય, મૂળ એનો હેતુ જે છે એ શું છે, તો કે હું મારી જાતને ખુશ જોવા માંગુ છું, હું સુખી રહેવા માંગુ છું, હું મોજમાં રહેવા માંગુ છું. તો મારું મન જે સ્વસ્થ રહેવું, એક છે શરીરની સ્વસ્થતા, એક છે મનની સ્વસ્થતા. તો મારા જે મનની સ્વસ્થતા છે એ મારી સુખી થવાના અર્થમાં જોડાયેલી છે, બરાબર. તો માણસ જે કાંઈ પણ કરશે, અને અત્યાર સુધીના જે ફેસિલિટેટર છે એમણે તમને આ કન્વે કરવાની પણ કોશિશ કરી જ છે કે ભાઈ માણસ જે કાંઈ પણ કરે છે સવારથી લઈને સાંજે સૂવે ત્યાં સુધી, એ બધું કોના અર્થમાં હોય છે, તો પોતાના ખુશ રહેવાના અર્થમાં. જો અપેક્ષા છે ખુશ રહેવું, એ જે કાંઈ પણ કરશે એનાથી ખુશ થશે એની ગેરંટી નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જે વસ્તુ એ કરે છે જો એ વ્યવસ્થાના અર્થમાં નહીં હોય, એ રિયાલિટીને ટચ નહીં કરતી હોય, એ સારાના અર્થમાં નહીં હોય, તો એ ખુશ નહીં રહી શકે. અપેક્ષા ખુશ રહેવાની છે. એટલે કોઈને એમ લાગે છે કે હું સવાર કોઈકને હેલ્પ કરીને ખુશ થાઈશ, કોઈકને એમ લાગે હું કોઈકને દાન કરીને ખુશ થાઈશ, કોઈકને એમ લાગે હું વર્લ્ડ ટૂર કરીને ખુશ થાઈશ, કોઈકને ગમે એવડું મોટું ક્રાઇમ કરવા માટે માણસ અચકાતો નથી, કારણ કે એને એમ લાગે છે કે આ કરીને અલ્ટિમેટલી મજા આવશે. એનું મૂળ જે તમે પકડશો ને તો એ આ જ જોડાયેલું હોય છે. તો માણસ વિશેની વ્યાખ્યા આ હવે યુનિવર્સલ ડેફિનેશન થઈ ગઈ. દુનિયામાં ક્યાંય પણ માણસ હશે તો એ આ જ વસ્તુ સાથે જોડાયેલો હશે કે દરેક માણસ શું ઈચ્છે છે, તો કે પોતાની મનની અંદર જે આકાર તૈયાર થાય છે એને સાકાર કરવાની અપેક્ષા છે, એને ફૂલફિલ કરવા માંગે છે, અને બીજું શું માંગે છે કે મન સ્વસ્થતાનો આશાવાદી આશા કરે છે, એક્સપેક્ટેશન છે એની કે ભાઈ મારું મન સ્વસ્થ રહે, એના માટે એ કંઈક પ્રયત્ન કરે છે. આટલી વાત પહોંચે છે બધાને? આમાં કોઈને પહેલા કંઈક ક્વેરી હોય તો જણાવો, પછી આપણે આગળ વધીએ. આ ડેફિનેશન આપી છે એમાં કોઈને કંઈ ક્વેરી હોય તો જણાવો. કદાચ તાત્કાલિક ન સમજાય તો ચિંતા ના કરતા, કારણ કે ઇટ ટેક્સ અ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આપણી સામે કોઈ એક વ્યાખ્યા આવી છે તો એ કદાચ વાર લાગશે, પણ તમને આ પ્રોપર લાગે છે? જેમ કે અત્યાર સુધી આપણે સોશિયલ સાયન્સ, સોશિયલ એનિમલ છે ને, એને કસ્ટમર ને આ તેને અલ્ટિમેટ. હલો હલો, હવે સંભળાય છે? હલો, હા સર. હા હા યસ સર. ઓકે ઓકે. એક્ચ્યુઅલી લેપટોપમાં કંઈક ઇસ્યુ આવ્યો લાગે છે, એટલા માટે સ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં આપણે લોકો આપણી વાતને આગળ વધારીએ. તો જો પહેલી વખતે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ માણસને સમજી શકાય છે, તો સમજવાનો રસ્તો શું છે? તો એના માટેની એક સરળ વ્યાખ્યા આપણે અહીંયા કરેલી છે કે ભાઈ
મારા મારા મનની અંદર એક આકાર તૈયાર થાય છે, જે પ્રોસ્પરિટીના પ્રોસ્પરિટીને એને પણ આપણે ડિટેલમાં લેશું આગળ જઈને, બરાબર છે? તો હવે આવે છે વાત એ કે કોઈ પણ વસ્તુને સમજવું એટલે શું, અને પછીની જે આપણી સ્લાઇડ છે બરાબર, એમાં આપણે જતા પહેલા થોડુંક અહીંયા હું ચર્ચા કરવા માંગીશ કે પહેલો જે પોઈન્ટ છે જેને લઈને મોટા ભાગના લોકોની કન્ફ્લિક્ટ ક્રિએટ થતું હોય છે, કે ભાઈ અહીંયા તમે જે કીધું ને મનની અંદર આકાર, જે સુવિધાના અર્થમાં આપણે લખ્યું હતું, તો એનો મતલબ શું છે? તો હવેનો મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે છોકરાઓ, કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સુવિધા, ફેસિલિટી, ફિઝિકલ ફેસિલિટી? સુવિધા કહેવાય કોને? હાઉ કેન વી ડિફાઈન ધી ફિઝિકલ ફેસિલિટી? જણાવો કોને કહેશું આપણે સુવિધા, કોણ કહેશે? ફિઝિકલ ફેસિલિટી કોણ કહેશે, કોને કહેવાય સુવિધા? પ્રેઝન્ટેશન અત્યારે નથી, હજી મેં કીધું ને લેપટોપ સ્ટાર્ટ થાય છે, અત્યારે હું જસ્ટ ઓરલી ચર્ચા કરું છું. તશીનનું કેવું છે કે જેનાથી કમ્ફર્ટ મળે, ઓકે વેરી ગુડ, ઇટ રિડ્યુસ ધ ટાઈમ, ગુડ મિત. હા મિતાંગીનું કેવું છે, સુવિધા એટલે જે આપણા વર્કને ઇઝી બનાવવામાં કામ લાગે, વેરી ગુડ વેરી ગુડ. માનસીનું કેવું છે કે વિચ મેક્સ યુ મેક્સ અસ ટુ ફીલ કમ્ફર્ટ, ગુડ ગુડ, એન્ડ ઓલ્સો રિડ્યુસ ધી સ્ટ્રેસ, વેરી ગુડ. સ્ટ્રેસ રિડ્યુસ થાય તો ખૂબ જ સારી વાત છે, એમ ના કે ઘણા માટે તો સુવિધા મોટા ભાગનો સ્ટ્રેસ બનીને રહી ગઈ છે. તમે કીધું એ ખોટું નથી, એ સાચું કીધું છે, આવું તો એવું જ જોઈએ, બરાબર ને? ઓકે બીજું કોણ કહેશે, બીજું કોણ કહેશે હજી સુવિધા? જે જરૂરી છે એ આપણને મળે જેમાં સેટિસ્ફેક્શન થાય, ઓકે જે જરૂરી છે, આ જવાબ પણ ખૂબ સારો છે કે જરૂરી શું છે આપણા માટે એને ડિફાઈન કરવું પડશે, બરાબર ને? ખૂબ સરસ. પછી મિલોનીનું કેવું છે કે નેચરલ એબિલિટી ટુ લર્ન સમથિંગ ઇઝીલી, વેરી ગુડ મિલોની, ખૂબ જ સરસ, આ એક સારો જવાબ છે, ગુડ ગુડ. એના પછી ખુશાલનું કેવું છે, વી ગેટ વોટ વી નીડ, ઓકે કંઈ વાંધો નહીં, એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરશું. બીજું ઓકે ચલો આગળ, બસ જો આ લેપટોપ સ્ટાર્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણી ચર્ચાને કરી લઈએ. જેનાથી એનર્જી ઓછી વેસ્ટ થાય, વેરી ગુડ રચિત, એક્સેલન્ટ એક્સેલન્ટ. જેનાથી આપણી એનર્જીનો લોસ જે છે, વેસ્ટ ઓછો થાય, લોસ ઓછો થાય, અને જે ઓછો થાય છે પછી એનો કંઈક સદુપયોગ કરીએ, કેમ, બરાબર ને? ઓછો થાય એ સાચી વાત કહેવાય, પણ પછી એનો સદુપયોગ થવો જોઈએ, ગુડ. તો જો આટલી બધી આપણે સુવિધાની ડેફિનેશન આપી, બરાબર છે? ફરીથી હું તમને એ કહેવા માંગુ છું કે કોઈ પણ વસ્તુનું સટીક સ્ટડી ક્યારે થઈ શકે, જ્યારે એની એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે કરી શકીએ, જેમાં પછી કાંઈ પ્લસ માઇનસ ના હોય. જો એવું કરી શકીએ ને છોકરાઓ, તો આપણા માટે એને સમજવાની સરળતા રહે અને આપણને જીવવામાં મજા આવે. ઓકે તો સુવિધા વિશે એવું કહેવામાં આવે છે કે જે, સાંભળજો ધ્યાનથી. અચ્છા નિર્જુનું કેવું છે કે જેનાથી ટાઈમ પણ ઘણો સેવ થાય, વેરી ગુડ. ઓકે મોર ઓર લેસ તમે બધાએ જે કીધું છે એ સરખું જ છે, અને ડિફાઈન તમે પ્રોપરલી એને કર્યું છે, બરાબર, એક્સેલન્ટ. તો હવે હું ફરીથી એના વિશે એક વાત મૂકવા માંગુ છું, અગેન ઇટ ઇઝ અ ફોર્મ ઓફ પ્રપોઝલ, એને તમે વેરીફાઈ કરજો કે શું આને આપણે સુવિધા કહેશું કે નહીં. ઓકે તો હું તમને એવું કહેવા માંગુ છું કે સુવિધાનો અર્થ શું થાય, તો સુવિધા એને કહેવાય કે જે મારા શરીરના પ્રોટેક્શન, કે પછી પ્રોટેક્શન એટલે રક્ષણ, બરાબર, કે જે મારા શરીરના પોષણના અર્થમાં હોય, પોષણ એટલે નર્ચરિંગ. સુવિધા કોને કીધી, કાં તો એ મારા શરીરના અર્થમાં, સુવિધા છે ને હંમેશા શરીરના અર્થમાં હોય, તો જે મારા શરીરના પોષણ એટલે કે નર્ચરિંગ કરી શકતું હોય, જે મારા શરીરનું પ્રોટેક્શન એટલે કે રક્ષણ કરી શકતું હોય,
અને જે મારા શરીરનો સદુપયોગ એટલે કે રાઈટ યુટિલાઇઝેશન ઓફ માય બોડી, જો આ ત્રણ વસ્તુ થતી હોય છોકરાઓ તો એને આપણે સુવિધા કહેશું. સમજો છો? આ ત્રણ વસ્તુની અંદર જે આવે એને આપણે સુવિધા કહીશું. સ્ટાર્ટ જ થાય છે. એટલે કે કેવી રીતે આને સમજવું, જેમ કે તમે લોકોએ જેટલી પણ વાત કરી કે ભાઈ એનાથી કમ્ફર્ટ આવે, રિડ્યુસ સ્ટ્રેસ, આપણો ટાઈમ વેસ્ટ થતો ઓછો થઈ જાય, આ બધું તમે લોકો બોલ્યા, બરાબર છે? તો હવે એને સમજવાનું કઈ રીતે? તો એને સમજવાનું આપણે એ રીતે થશે, એને સમજવાનું એ રીતે કે ભાઈ હું માની લો કે એક એક્ઝામ્પલ લઉં છું, ફોર એક કામ કરીએ આપણે, એક એક્ઝામ્પલ લઈએ, ફૂડ ફોર એક્ઝામ્પલ, બરાબર, ખોરાક છે. તો ખોરાક છે એ આપણા માટે સુવિધા કઈ રીતે કહેવાય? તો આ ત્રણ માંથી એ કઈ કેટેગરીમાં આવે છે તમે જુઓ, કે ભાઈ શું એ મારા શરીરનું નર્ચરિંગ કરે છે, શું એ મારા શરીરનું રાઇટ યુટિલાઇઝેશન થાય છે, કે શું એનાથી મારા શરીરનું પ્રોટેક્શન થાય છે. આ ત્રણ માંથી તમને શું લાગે છે? આ ત્રણ માંથી તમને શું લાગે છે? કોણ કહેશે? ફૂડનું જો એક્ઝામ્પલ લઈએ આપણે, ફૂડનું જો એક્ઝામ્પલ લઈએ તો એનાથી, વેરી ગુડ, એક્સિલન્ટ, બધાનું કેવું એક જ છે, નર્ચરિંગ નર્ચરિંગ. તો આનો મતલબ છે છોકરાઓ કે જો ફૂડ એને કહેવાય કે એનાથી મારા શરીરનું નર્ચરિંગ થતું હોય, જો નર્ચરિંગ થાય છે તો એ ફૂડની કેટેગરીમાં આવે છે. એક જ મિનિટ, લેપટોપ થઈ ગયું છે, હું સ્વિચ ઓવર થાઉં છું ફરીથી. તો આપણે સુવિધા એને કહેશું. અચ્છા, હજી સ્ક્રીન તમારી સામે પ્રેઝન્ટ કરી દઉં. બરાબર, કે સુવિધા કોને કહેવાય કે જે મારા શરીરના પોષણ, રક્ષણ કે સદુપયોગના અર્થમાં હોય, તો એ આપણા માટે સુવિધા છે. હવે આની અંદર મેં બે પાર્ટ પાડેલા છે, એને થોડુંક ડિટેલમાં લઈ પછી જે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું ને એની એક્સરસાઇઝથી પણ આપણે એને સમજવાની કોશિશ કરશું. સુવિધાને બે પાર્ટમાં કેટેગરાઇઝ કરી શકાય. આકાંક્ષાનો મતલબ શું થાય? એક્સપેક્ટેશન. તો સુવિધા છે એની બે પાર્ટ કરી શકાય. જે આપણી મનની અંદર આકારની જે આપણે ચર્ચા કરીએ ને, જો એને બહુ સટીક રીતે આપણે સમજી શકીશું કે અલ્ટિમેટલી માણસ કયા અર્થમાં વિચારતો હોય છે, કોઈ પણ વસ્તુને એ કયા અર્થમાં વિચારતો હોય છે, એ આપણે જોવાની કોશિશ કરીએ છીએ. તો સૌથી પહેલું આવે છે સામાન્ય આકાંક્ષા, જેને કહેવાય બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ એની હ્યુમન બિંગ. કોઈ પણ માણસની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? તો બેઝિક રિક્વાયરમેન્ટ આપણી ત્રણ છે. એક કહેવાય આહાર એટલે કે ફૂડ, બીજું છે આવાસ એટલે કે શેલ્ટર, અને ત્રીજું છે અલંકાર, કપડાં અથવા ક્લોથ્સ પણ એને કહી શકાય. તો આ ત્રણ પ્રકારની છોકરાઓ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ હોય. કોઈ પણ વ્યક્તિ, બરાબર, એના પરિવાર માટે આ ત્રણ વસ્તુને પ્રોવાઈડ કરવા માટે સક્ષમ હોવો જોઈએ. જ્યારે જ્યારે મેરેજની વાત આપણે કરીએ છીએ ને, તો મેરેજનો એટલો જ મતલબ છે કે બે લોકો જ્યારે એ પ્રકાર આ પ્રકારની રિસ્પોન્સિબિલિટીને ઓન કરવા માટે તૈયાર થાય છે કે આવનારા આવનારા બાળક માટે એ પોતે, એક તો પોતાની પાસે એની બેઝિક રિક્વાયરમેન્ટની ફૂલફિલ કરવાની તાકાત હોય, અને આવનારું જે બાળક છે એના માટે પણ આપણે ફૂડ, શેલ્ટર કે આપણે જે કહીએ છીએ, બરાબર, ક્લોથ્સ. ખુશાલ, તમે પ્રેઝન્ટ કરો છો, પ્રેઝન્ટિંગ બંધ કરી દો, બરાબર, તમારે ખાલી સાંભળવાનું છે. પ્રેઝન્ટિંગ તમારું કાઢી નાખો. સ્ટીલ યુ આર પ્રેઝન્ટિંગ ધ સ્ક્રીન. ખુશાલ, ખુશાલ, તો બેઝિક રિક્વાયરમેન્ટ છે, બરાબર, સ્ક્રીન તમને નથી, જસ્ટ અ મિનિટ.
ओके દેખાય છે હવે સ્ક્રીન દેખાય છે બધાને એક જ મિનિટ હા ઓકે હવે દેખાશે તમે લોકો કોઈ પ્રેઝન્ટ ના કરતા પ્લીઝ હે ને તમે ફક્ત જોઈ રાખજો આને તો સામાન્ય આકાંક્ષાનો મતલબ છે બેઝિક રિક્વાયરમેન્ટ માણસની એક જે મહેનત લાગે છે એ કોના અર્થમાં લાગતી હોય છે તો આ ત્રણ વસ્તુને અચીવ કરવાના અર્થમાં લાગતી હોય છે આના વગર આપણી લાઈફ અટકી પડે એમાંય સૌથી વધારે જે અગત્યનું જે કીધું છે એ ફર્સ્ટ કીધું છે મેં બરાબર એટલે ફર્સ્ટ જે આપણે વાત થઈ છે ને ફૂડ વિશે વાત થઈ છે સૌથી મેઇન રિક્વાયરમેન્ટ જે આપણી આવે છે એ આવે છે ફૂડ એટલે બાકીનું કદાચ નહીં મળે ને તો આપણે થોડું ઘણું હજી ચલાવી શકીશું પણ ફૂડ વગર માણસ નહીં ટકી શકે એટલે એને સામાન્ય જેમ કે નાનું બાળક છે જન્મ્યું જ છે હજી બરાબર તો જન્મજાત બાળકને છોકરાઓ જો એનું પ્રોપર ફૂડ નહીં મળે જેને કહેવાય છે કે માતાનું દૂધ કદાચ એ એને તરત નહીં મળે અથવા થોડાક ટાઈમ સુધી નહીં મળે તો બાળક સર્વાઈવ નહીં કરી શકે પછી કદાચ તમારી પાસે 5 BHK હોય કે મોટા મોટો બંગલો કેમ ના હોય તમે સારામાં સારા એને રેશમી કપડાં આપી દેશો પણ તમે કદાચ એને ફૂડ નહીં આપી શકો તો એ સર્વાઈવ નહીં કરી શકે આનો મતલબ છે કે એક બાળકની જે શરૂઆત થાય છે લાઈફની અંદર એ સૌથી પહેલી શરૂઆત જ એની અહીંયાથી થાય છે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ સુવિધા તો બાળક માટે સુવિધાનો હું સુવિધા શબ્દને એટલા માટે વધારે ડિફાઈન કરવા માંગુ છું કે આપણી અંદર કેટલી બધી આને લઈને પ્રી કન્ડિશનિંગ બનેલી છે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ ને મારા પણ હીરો હિરોઈનની જેવી મારી આમ પેલી હોવી જોઈએ ના અંતે મારી આસપાસ લોકો તો આપણને સુવિધાને લઈને આપણી અંદર આ બધી પ્રકારની માન્યતાઓ બંધાયેલી છે અહીંયા સુવિધાને આપણે બહુ સટીક રીતે ડિફાઈન કરીએ છીએ કે ત્રણમાંથી એક જ કેટેગરીમાં આવે તો એને સુવિધા કહેવાય જો આ ત્રણમાંથી એક પણ કેટેગરીમાં ન આવતું હોય તો એ સુવિધા નથી એ પછી આપણે ગમે એ નામ આપીએ કે ગમે એ કરીએ એ આપણો બધો ટાઈમ પાસ ચાલે છે સુવિધા ફક્ત આની અંદર જ આવે કાં તો એ નર્ચરિંગ કરતું હશે શરીરનું કાં તો શરીરનું પ્રોટેક્શન કરતું હોવું જોઈએ કાં શરીરનો રાઇટ યુટિલાઇઝેશન આ એક એકને આપણે હમણાં ડિટેલમાં સમજીએ છીએ તો સામાન્ય આકાંક્ષાની અંદર ત્રણ વસ્તુ જોડાયેલી છે ફૂડ શેલ્ટર એન્ડ ક્લોથ્સ તો મેં એમ કીધું હતું કે પેરેન્ટ્સ તરીકે જવાબદારી સ્વીકારવાની તાકાતનો મતલબ છે કે આપણે આવનારા આવનારી જે પેઢી છે સંતાન છે એની આ ત્રણ વસ્તુની ફૂલફિલમેન્ટ કરી શકતા હોવા જોઈએ આનાથી જેમ કે મારે જ ખાવા પીવાના ફાંફા પડતા હોય મારી પાસે જ રહેવાનું સરખું બરાબર હોય ને મને જ કપડાના ને એના કઈ હોય ને અને હું પછી એક બાળકને લઈ આવીશ આ ધરતી ઉપર તો એની જવાબદારીનું શું તો એક બાળક એની બેઝિક રિક્વાયરમેન્ટમાંથી પણ જશે એટલા માટે છોકરાઓ તમે જોશો કે એક સમાજનો જે આગેવાન હોય છે ને બરાબર આપણા જે પણ PM કહીએ કે CM એ દરેકની મેઇન રિસ્પોન્સિબિલિટી આપણા સંવિધાનમાં શું બતાવેલી છે કે તમે જે તે સમાજની બેઝિક રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે સક્ષમ હોવી જોઈએ એવી સરકાર આવું કહેવા માંગે છે કારણ કે એના વગર માણસ સર્વાઈવ ના કરી શકે તો સુવિધાની અંદર સૌથી પહેલા આપણે એ કહેશું કે ભાઈ એક તો સામાન્ય આકાંક્ષા હોય બરાબર અને સુવિધાનો જે બીજો પાર્ટ છે એને કહેવાય મહત્વાકાંક્ષા એક છે સામાન્ય આકાંક્ષા ને એક છે મહત્વાકાંક્ષા સામાન્ય આકાંક્ષા એ બધા માટે જરૂરી છે એના વગર નહીં ચાલે પણ મહત્વાકાંક્ષા છે એ કદાચ બધાને નહીં મળે ને તો ચાલશે એકચ્યુઅલી આની શરૂઆત એવી રીતે જ થઈ હતી અને એના વગર આપણી લાઈફ અટકી ના પડે અને આપણે આ લોકડાઉનના સમયમાં બધાએ જોઈ લીધું કે જે શરૂઆતના 2-3 મહિના જે હતા ખાસ તો કરીને પેલા 2 મહિના એમાં આપણી મેઇન જે દોડધામ હતી એ ફૂડને ને એને લઈને હતી તમે શું કપડાં પહેરો છો તમારી પાસે શું મોબાઈલ છે તમારી પાસે કેવી ગાડી છે ડઝન્ટ મેટર અલ્ટિમેટલી આપણી પાસે ખાવાની વ્યવસ્થા થઈ શકે છે કે નહીં અને એનાથી એવું કે જે મારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકે તો ત્યારે આપણને આ સામાન્ય આકાંક્ષા છે ને વધારે પકડાય છે તો દરેક વખતે આવી ક્રિટિકલ સ્થિતિ આવે અને મારું ધ્યાન જાય અને હું સમજું એવું જરૂરી નથી તો સામાન્ય આકાંક્ષા પછી બીજો પાર્ટ લઈએ મહત્વાકાંક્ષા મહત્વાકાંક્ષામાં આપણે કોને કોને મૂકી શકીએ તો એક છે દુર્ગમન ગમન એટલે જવું દૂર તો ટ્રાન્સપોર્ટેશન તો પહેલું મહત્વાકાંક્ષામાં આવે છે ટ્રાન્સપોર્ટેશન હવે જેટલા પણ વ્હીકલ છે ને એ બધા મહત્વાકાંક્ષાનો પાર્ટ થઈ ગયા
વિહિકલ ને સુવિધા કહી શકાય. પછી છે દૂર શ્રવણ. દૂર શ્રવણ નો મતલબ થાય ટેલિકોમ્યુનિકેશન, શ્રવણ મતલબ સાંભળવું, બરાબર. તો દૂર ફાર, તો દૂર બેઠેલ વ્યક્તિ સુધી હું કોમ્યુનિકેટ કરી શકું, એના માટે જે ડિવાઇસની કે ઉપકરણની આપણે યુઝ કરીએ છીએ એને આપણે દૂર શ્રવણ કહીએ. અગેન ઇટ ઇઝ અ મહત્વાકાંક્ષા. અને એક ત્રીજું આવે છે દૂરદર્શન. દૂર બનતી ઘટનાને હું રાજકોટ બેઠા, જેમ કે ભાઈ માની લો કે કોઈક બહુ મોટું રિસર્ચ થાય છે અમેરિકામાં અને એ લોકો એનું ડિસ્પ્લે કરે છે અને બધાને એ વસ્તુ સમજાવવામાં આવે છે, તો બધાએ અહીંયાથી રાજકોટથી ઉઠીને અમેરિકા જવાની જરૂર નથી, એનું લાઈવ ટેલિકાસ્ટ કરે છે તો આપણે બધા અહીંયા બેઠા બેઠા એને સમજી શકીએ છીએ. જેમ કે અત્યારે તમે વિચારો કે તમે બધા પોતપોતાના ઘરે છો, હું અહીંયા કોલેજથી આ સેશનને કન્ડક્ટ કરું છું, તો આ સુવિધાના ભાગરૂપે જ આપણે બધા એકબીજા સાથે જોડાઈ શક્યા છીએ. અને કદાચ આ જ સેશનને કોઈને અમેરિકા સાંભળવો હોય તો એ આ લિંકને થ્રુ અટેચ મતલબ જોઈન થઈને સાંભળી શકે છે. તો દૂરદર્શનનો મતલબ ભલે દરેક વ્યક્તિ અહીંયા મોજૂદ નથી, છતાં પણ આના થ્રુ એ અટેન્ડ કરી શકે છે. તો આ બધી સુવિધા આ સેન્સમાં સુવિધા આપણે ગણી શકીએ. તો ફરીથી એની ડેફિનેશન અને આને ખાસ સમજવાની કોશિશ કરજો, આગળ જતા તમને ખૂબ જ કામ આવશે. તો જે વસ્તુ મારા પોષણના અર્થમાં હોય, શરીરના કે રક્ષણના અર્થમાં હોય કે રાઇટ યુટિલાઇઝેશનના અર્થમાં હોય, એને સુવિધા કહેવાય. પછી એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ. તો મારા મનની અંદર જે આકાર તૈયાર થાય છે છોકરાઓ, એ કાં તો આ છ ની અંદર જ ક્યાંક આવતો હોય. જેમ કે તમે જુઓ કે માણસ જાતે ફૂડને લઈને કેટલી વેરાયટીઓ કાઢી છે, અને એમાં આપણા ગુજરાતમાં તો જાત જાતની વેરાયટી છે, એને ઢોકળા ને ફાફડા ને ગાંઠિયા ને વણેલા ને આન તેન, પછી પરાઠામાં કેટલા, તો ખાવા માટે આપણે લોકો કેટલી બધી વેરાયટી કાઢી છે. હજી આમ કરી શકાય, હજી તેમ કરી શકાય, હજી આને આમ નાનું કરી શકાય, નામ કરી, તો આ બધી વસ્તુ શું છે? તો અલ્ટિમેટલી આપણે એમાં ટેસ્ટના આધારે કે એને એ સેન્સમાં જોયું એટલે આપણે એ નીકળીને આવ્યું. આવાસને લઈને આપણી અંદર કેટલા બધા આકારો તૈયાર થાય છે કે આને આમ કરી શકાય, હજી આ ઘરને આવી રીતે બનાવ્યું હોય તો વધારશે, હજી આ ગેલેરીને આમ કાઢીને પાછળ કાઢીને પેન્ટાગોન કરીને ઉપર ટેરેસમાં આવું કરી નાખીએ ને ટેરેસ ઉપર ગાડી ચડે એવું કંઈક બનાવી લઈને, સમજો છો વાતને? એમને એમ નથી થયું, કોઈ મનની અંદર પેલા એ કલ્પના આવી છે, એને લઈને કોઈ આકાર તૈયાર થયો છે ને પછી આપણે એને ફૂલફિલ કર્યું છે. તો કપડાને લઈને આપણી અંદર કેટલા બધા વિચારો આવ્યા છે ને. તો અલ્ટિમેટલી આ જેટલી પણ સુવિધાનો ભાગ તમે જુઓ છો એ બધું આ ત્રણની અંદર આવી જશે. હવે આગળ વધીએ અને મેં જે તમને કીધું તું એક એક્સરસાઇઝના થ્રુ આપણે એને સમજવાની કોશિશ કરીએ. જુઓ હવે આમાંથી તમારે જ આને, આ તો હું એક નાનકડું ટેબલ છે, તમે હજી ઘરમાં ઘરના લોકો સાથે અથવા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે આને બહુ સરસ રીતે પરફોર્મ કરી શકશો અને ખૂબ મજા આવશે. આની અંદર ફિઝિકલ ફેસિલિટીને આપણે સમજવાની કોશિશ કરીએ. તો હું જસ્ટ એને શું કહેવાય કે લખવાના ભાગ રૂપે લઈ લઉં, એક જ મિનિટ. ઓકે, નથી દેખાતું, જસ્ટ અ મિનિટ, એક્સરસાઇઝ આપણે લેવી છે ને એટલા માટે. ઓકે ચલો, જો આની અંદર મેં તમને પૂછ્યું છે કે ભાઈ સૌથી પહેલી વસ્તુ આવે છે ટીશર્ટ, તો તમે મને જણાવો કે જે આપણે ચર્ચા કરી ગયા ફિઝિકલ ફેસિલિટી, કે કાં તો એ શેના અર્થમાં હોય? મારા શરીરના નર્ચરિંગ, તો ફૂડ એટલે મારા નર્ચરિંગના અર્થમાં હું જણાવીશ, શેલ્ટર એટલે મારા શરીરના પ્રોટેક્શનના અર્થમાં, અને ત્રીજું છે સદુપયોગ એટલે રાઇટ યુટિલાઇઝેશન. તો ટીશર્ટ છે એ આ ત્રણમાંથી કઈ કેટેગરીમાં તમે મૂકી શકો? ફૂડ, શેલ્ટર ઓર રાઇટ યુટિલાઇઝેશન? અથવા આને હું ફરીથી ચેન્જ કરી નાખું, આ રીતે જવાબ દેવો અઘરો પડશે. એક જ મિનિટ. ચાલતું કેમ નથી? સમહાઉ અહીંયા કંઈક આ મને લેપટોપમાં આજે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ફૂડ છે એને આપણે નર્ચરિંગ કહીએ, શેલ્ટરને આપણે
પ્રોટેક્શન કહીએ છીએ. લખું છું પણ પ્રોટેક્શન રાઇટ યુટિલાઇઝેશન બરાબર. તો ટી શર્ટ છે એનાથી મારા શરીરનું શું થાય છે? નર્ચરિંગ થાય છે, પોષણ મળે છે, કે પછી મારા શરીરનું નર્ચરિંગ થાય છે, પ્રોટેક્શન થાય છે, કે રાઇટ યુટિલાઇઝેશન? શું લાગે છે? ટી શર્ટ. ગુડ ગુડ, ઓલમોસ્ટ યુ ઓલ આર ધી રાઇટ. ફાઇન. તો અહીંયા આપણે એને વારે વારે સ્ક્રીન બદલાઈ જાય છે, તો હું એને અત્યારે અહીંયા યસ કહીશ કે મારા શરીરના પ્રોટેક્શનના અર્થમાં કપડાં છે. તો કપડાની સુંદર મજાની વ્યાખ્યા થઈ ગઈ છોકરાઓ, કે જે મારા શરીરનું પ્રોટેક્શન કરી શકે છે એને આપણે કપડાં કહીએ છીએ. તો હવે ટી શર્ટ છે, શર્ટ છે, પેન્ટ છે, ડ્રેસ છે, આપણે જે કાંઈ પણ પહેરીએ, સાડી છે, પંજાબી છે, સલવાર, તમે જે કાંઈ પણ એક્સ વાય ઝેડ લઈ લો, એનાથી જો મારા શરીરનું પ્રોટેક્શન થતું હોય તો એ કપડાં કહેવાય. જે મારા શરીરનું પ્રોટેક્શન નથી કરી શકતું અને જો હું એને પહેરવા માટે યુઝ કરું છું તો બની શકે કે કપડાં નથી. તમારે પછી ગમે ફેશનના અર્થમાં લોકો ઉટપટાંગ વસ્તુઓ પહેરી જ લે છે અને ઘણી વખતે પછી શરમાવું પણ પડે છે અને તકલીફમાં મુકાઈ જતા હોય છે, એવું પણ જોવામાં આવ્યું છે. તો કપડાની વ્યાખ્યા થઈ ગઈ કે જે મારા શરીરના પ્રોટેક્શનના અર્થમાં હોય કપડાં કહેવાય. એટલા માટે કપડાં છે આપણી સુવિધા કહેવાય, કારણ કે એ આમાં આવે છે. એના પછી નેક્સ્ટ મેં લીધું છે મોબાઈલ. હવે મોબાઈલ વિશે જણાવો કે મોબાઈલમાં તમે શું કહેશો? મોબાઈલ સેમ આવશે. પરફેક્ટલી રાઈટ મિતાંગી, નઝીમ, નઝમી, મીરા, તશીન, બધા બહુ સારી રીતે આને એક્સેપ્ટ કરી રહ્યા છે. હવે મને એ જણાવો કે મોબાઈલ છે એ રાઇટ યુટિલાઇઝેશન ઓફ માય બોડી કઈ રીતે આવશે? તમે કીધું એ બધાનું સાચું છે, પણ મારે એ જાણવું છે કે હાઉ કેન આઈ ડિફાઈન ધેટ ધ મોબાઈલ ઇઝ યુઝ ફોર ધ રાઇટ યુટિલાઇઝેશન ઓફ માય બોડી? માઇકને અનમ્યુટ કરીને કહેશો તો વધારે સારું રહેશે. બોલો કઈ રીતે આપણે એને કહી શકીએ? લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ ઈ હારું. એના સિવાય કોણ કહેશે? બોલો, એના સિવાય કોણ કહેશે? સર હા બોલો બોલો. આપણે કોઈ દૂર બેઠેલી વ્યક્તિને કઈક એક્સિડન્ટ ઘટના થઈ અને તેની સાથે કોન્ટેક્ટ કરવો હોય ત્યારે કામ આવે એટલે. અને સારી ઘટના થઈ તો ઈ જ ને. હા એટલે તો એવું કઈક બોલ ને મારો ભાઈ, શું કામ કેવા જાવ એને. સાચી વાત છે. અચ્છા આનો મતલબ છે ભાઈ, આનો મતલબ છે, ગુડ તશીન, આનો કેવાનો મતલબ એમ છે ભાઈ, મારે અહીંયાથી માનો અમદાવાદ બેઠું છે કોઈ અને એની સાથે વાત કરવી છે, તો તમે ગમે એટલી રાડો પાડશો શું અમદાવાદ સંભળાશે? તો એનો મતલબ એમ થયો કે મારા શરીરની એક લિમિટેશન છે કે તમે ગમે એટલી રાડ પાડો પણ એક લેવલથી વધારે નહીં આગળ જઈ શકે. તો શરીરની લિમિટેશન હતી એટલે મોબાઈલ, બાકી જો તમારો અવાજ અહીંથી અમદાવાદ સંભળાતો ને તો કદાચ મોબાઈલની જરૂર જ ન પડી હોત. સમજો છો વાતને? તો એ પ્રકારનો આપણી અંદર છે ને વિચાર નો આવ્યો હોત. આ વિચાર આવવાનું કારણ શું છે કે ભાઈ મારે અહીંયાથી અમદાવાદની વાત કરવી છે ને અમેરિકાએ વાત કરવી છે, તો ત્યાં બેઠેલા વ્યક્તિ સુધી હું મારી વાત પહોંચાડી કઈ રીતે શકું? એના માટે પછી કોઈક એક ડિવાઇસની શોધ થઈ એટલે એને ટેલિકોમ્યુનિકેશન કહેવાય છે. ધીસ ઇઝ કોલ્ડ રાઇટ યુટિલાઇઝેશન. નહીં તો દરેક વખતે માનો તમે બધાની અરે રાડો પાડી પાડીને વાત કરો તો તમે ક્યાં સુધી જીવી શકો? જેમ કે માઇક, આપણે લોકો માઇકનો ઉપયોગ કરીએ છીએ, એક સાથે બહુ મોટો માસ ભેગો થયો હોય તો આપણે માઇકનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? કારણ કે જો રાડો પાડી પાડીને વાત કરે ને તો ભાઈ એ લાંબો ટાઈમ સુધી લેક્ચરે ના લઈ શકાય અને એ જે સભા કે જે કંઈ ચાલતું હોય એ ન કરી શકાય. માઇક હશે ને તો શરીરને થોડો કેટલો આરામ રહે, જે મને કીધું હતું ને કે ભાઈ મારા એનર્જીનો વેસ્ટ થતો ઓછો થાય. તો આ મોબાઈલથી મારી એનર્જી જે છે
કે જે હું બધાની સાથે દૂર સુધી આમ લાંબા આવા જે વાત કરું એ બધું ઘટી જાય. એટલા માટે મોબાઈલ છે, એટલે મેઇન પર્પઝ આનો એ છે. પછી એમાં તમે અલગ અલગ પ્રકારની આપણે કારીગરી કરીને મોબાઈલને સારું લેવલે બનાવી એ અલગ વસ્તુ છે, બટ મેઇન પર્પઝ ઓફ ધ મોબાઈલ ઇઝ ધેટ યુ આઈ વોન્ટ ટુ કોમ્યુનિકેટ વિથ ધ વન હુ ઇઝ વેરી ફાર અવે ટુ મી. મારા કરતાં ખૂબ દૂર બેઠેલ એક વ્યક્તિ છે અને મારે એની સાથે કોમ્યુનિકેટ કરવું છે, બરાબર. એના માટે મોબાઈલની શોધ થઈ હતી. અને તમને ખ્યાલ છે કે આ મોબાઈલ, ઇન્ટરનેટ, આ બધાની ઇન્વેન્શન કયા આધારે થયું હતું ને ક્યાં થયું હતું સૌથી પહેલું? એનો પ્રયોગ સૌથી પહેલા ક્યાં થયો હતો, શેના માટે થયો હતો, એ ખ્યાલ છે કોઈ? જણાવો ખ્યાલ હોય સર. આઈ થિંક સોલ્જર. હા, સોલ્જર, અથવા તમે એમ કહી શકો યુદ્ધની અંદર. એક ઇન્ટરનેટ કે આ મોબાઈલ જે બધું આ જે ટેલિફોની છે ને એ બધાની શોધ મેસેજ પહોંચાડવા માટે અને ડેટાની આપ લે માટે યુદ્ધના કારણે થઈ હતી. પણ પછી કેવું છે ભાઈ, યુદ્ધ તો કઈ કાયમ થતા ન હોય, કે રોજ ઉઠીને યુદ્ધ તો આપણે કરવાના ના હોય. તો આ વસ્તુનું ઇન્વેન્શન થઈ ગયું, પછી એને જનરલાઇઝ કરવામાં આવ્યું ને પછી એને કોમર્શિયલ બનાવી દેવામાં આવ્યું એમ. અને તમે જુઓ છો કે અત્યારે એ કેવડું મોટું ફિલ્ડ બનીને રહી ગયું છે. તો ઉત્પત્તિ એકચ્યુઅલી એની છે ને યુદ્ધના કારણે થઈ હતી એમ. તો આપણે ચલો એક ઈ લીધું, પછી બીજું જોઈએ. જસ્ટ અ મિનિટ. હા, ત્રીજું છે બાઇક. જણાવો બાઇક શેમાં આવશે, બાઇક શેમાં આવશે ત્રણ માંથી? શું પોષણ કરશે શરીરનું, શું પ્રોટેક્શન કરશે શરીરનું, કે રાઇટ યુટિલાઇઝેશન? ગુડ મિતાંગી, ગુડ મીરા, રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ, ગુડ મિત, હિતાર્થ, વેરી ગુડ, વેરી ગુડ. સમજાય છે ને મારી વાત બધાને? તમારા જવાબ ઉપરથી તો ક્લેરિટી આવે છે. બાઇક છે એ કઈ રીતે મારા શરીરનું રાઇટ યુટિલાઇઝેશન થયું? તો એનો મતલબ એમ છે, જેમ કે ભાઈ મારે અહીંયાથી આત્મીય કોલેજ આવવું છે અને મારું ઘર છે ત્યાંથી લગભગ માનો 10 કિલોમીટર દૂર છે, ફોર એક્ઝામ્પલ. હવે રોજ હું 10 કિલોમીટર કદાચ ચાલીને આવું તો મારો સમય પણ એટલો બધો વધારે લાગશે, અને પછી હું અહીંયા આવીને જે મારું ઇફેક્ટિવ કામ કદાચ હોય એ ન પણ કરી શકું. અને આ તો ચલો વાત થઈ કે આત્મીય આવવાની, પછી કાલ સવારે મારે આ જ કન્ટેન્ટ લેવા માટે અમદાવાદ જવાનું થયું તો હું ચાલીને જાઉં તો અમદાવાદ કેદી પહોંચું અને સેશન ક્યારે લઉં? એનો મતલબ એમ છે કે આપણા શરીરની જે એનર્જી છે એ થોડી બગડવાની ઓલી બંધ થાય અને આપણે આપણા સમયનો સદુપયોગ કરી શકીએ, એ અર્થમાં બાઇક છે. કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ એમ, જેમ કે અહીંયાથી ગાડી લઈને અમદાવાદ 4-4.5 કલાકમાં પહોંચી શકું અને હું ચાલીને જાત તો કેટલો ટાઈમ લાગે? તો આ કેલ્ક્યુલેશન કરશો તો તમને પહોંચાશે કે ટ્રાન્સપોર્ટેશન જે છે એ આપણા શરીરના સદુપયોગના અર્થમાં છે. બહુ જ ઇમરજન્સી આવી ગઈ તો એના કરતા બીજી કોઈક વ્હીકલની મેં શોધ કરી. જો આટલું પકડાશે ને પછી સમજ હશે ને તો આપણું ધ્યાન એ પણ જશે કે હવે નેચરનું પણ ડિસ્ટર્બન્સ ન થાય એ અર્થમાં આપણે કોઈક વસ્તુનું ઇન્વેન્ટ કરીએ. અત્યારે આપણું ઇન્વેન્શન કેટલું ખાલી થાય છે કે મેં એ અર્થમાં જ ખાલી ઇન્વેન્શન કર્યું કે ફટાફટ કેમ પહોંચી શકાય, પછી હું એ બધું જોવાનું ચૂકાઈ ગયું કે ફટાફટ પહોંચવા માટે પછી જે ફ્યુલ લાગશે, પછી જે મટીરિયલને આપણે યુઝ કરવું પડશે એના કારણે નેચર ઉપર જે બર્ડન આવશે ને એ જોવાનું ચૂકાઈ જાય છે. તો ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કાઢવા માટે આપણે લોકો લાગી ગયા છે. એટલે એક લેવલ ઉપર આપણને એમ થયું કે જો વિમાન આવી ગયા તો કેટલું બધું સારું થયું. અલ્ટિમેટલી ભલે તમને એમ લાગે કે સારું થયું, પણ તમે એનું લોંગ ટર્મ રીતે વિચારશો ને હોલિસ્ટિકલી તો તમને એમ લાગશે કે ના ના ભાઈ, આના કારણે જે આ પેટ્રોલ યુઝ થાય છે તો કે પેટ્રોલના થોડા ટાંકા નીચે ખુલ્લા રહી ગયા છે કે મન પડે એટલું આપણે કાઢે જાય. તો આ બધું પછી દેખાશે. જો સમજ આવશે ને તો આપણે કદાચ વિમાન ડેફિનેટલી યુઝ કરશું, પણ એનું અલ્ટરનેટ કંઈક ઓપ્શન હશે. મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે નોર્વેની સરકાર છે એ લોકો એવું કર્યું છે, એ લોકો એવું ડિક્લેર કર્યું કે ભાઈ અમારે ત્યાં છે ને ઓક્સિજનનું પ્રમાણ વધતું જાય છે. નોર્મલી બધા લોકો એમ કહેતા હોય કે અમારે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, આ કન્ટ્રી એવું કહે છે કે અમારે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. એટલે મેં થોડુંક જોયું એમાં, તો એણે એમ લખ્યું હતું કે ત્યાં એક તો મોટા ભાગનો જે વેસ્ટ નીકળે છે ને એ લોકો એ વેસ્ટને ટોટલી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. ઓલમોસ્ટ ટોટલી કે એટલે ભાઈ સાવ 100% નહીં સમજવું, મોટા ભાગનો એમ. અને જે બચી જાય છે ને એનું પાછું રીયુઝ કરી લે છે એ લોકો, એટલે રિસાયક્લિંગ કરે છે ને રીયુઝ કરે છે, અને કાં તો એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. તો એ કે અમે બધાનો ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ. પછી ત્યાંના 60% વિહિકલ એ કે અમારા ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલે છે. 60% વિહિકલ તમે વિચાર કરો, એટલે ઓલમોસ્ટ એની કારણે પણ જે વાતાવરણમાં જે આ CO2 ના અંતે બધા
ઝેરી તત્વો નીકળે બધા ઓછા થઈ ગયા, અને એ ઇલેક્ટ્રિસિટી પાછી મળી ક્યાંથી એને? તો કે જે કચરો નીકળતો હતો ઘરમાંથી એમાંથી. એટલે એના માટે અલગથી પણ કોઈ ફ્યુલ કે બાળવાની જરૂર ના પડી કે ભાઈ આલો કોલસાને કર્યા, ન્યુક્લિયર ના અંતે ને બરાબર, એવું કાંઈ નહીં. એ જે કચરો છે એમાંથી એ લોકો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી, અને ઇલેક્ટ્રિસિટી ઉપરથી એ લોકો વ્હીકલ ચલાવે છે. તો એના કારણે તો સમજ આવશે ને, તો રિસર્ચમાં એ ફેર પડશે, લાઇફસ્ટાઇલમાં એ ફેર પડશે, અને ઓવરઓલ જે સિસ્ટમ છે એમાં ફેર પડવાની શરૂઆત થશે. ક્યાંકથી તો શરૂઆત કરવી પડે ને. તો કહેવાનો મારો હેતુ આ હતો છોકરાઓ, કે દરેક વસ્તુ એકવાર, તો ત્યાંના લોકો એવું નથી કે વ્હીકલ નથી વાપરતા એટલે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું છે. એ લોકો એમ કહે છે કે અમે હવે અમારી જે શિપ ને એ બધી મોટા મોટા ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ છે ને એને પણ અમે હવે ઇલેક્ટ્રિસિટી બાજુ વિચારીએ છીએ કરવાનું, ને એના માટેના રિસર્ચ ચાલે છે. તો જો આ ફેર પડશે તો આ ત્રણ કેટેગરીમાં નહીં આવે એવું નહીં બને. આપણે યુઝ ડેફિનેટલી સારામાં સારી વસ્તુ જ કરશું આપણે, બરાબર. પણ એ સારામાં સારી વસ્તુ કરવામાં ક્યાંક નેચરનું ડિગ્રેડેશન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. નહીં તો કાલ સવારે નેચરની અંદર, નેચર જ આપણા માટે રહેવા માટે નહીં રહે, પછી કરવાનું શું? તો સમજનો એક મતલબ એ છે કે આપણે આપણી લાઈફને સારામાં સારી બનાવીએ. એટલે મેં કીધું ને, મનાકાર કો સાકાર તો કરશું જ, પ્લસ મન સ્વસ્થતા. તો મન સ્વસ્થતા માટેના પણ પ્રયાસ ચાલશે કે નેચર સારું રહેશે. તો જેમ કે આ અત્યારે એક કોરોના વાયરસે આખા વર્લ્ડને કેટલું બધું હેરાન કરી નાખ્યું છે, દેખાતો નથી તોય તે. તો એના કારણે જે મારા શરીરની ઉપર ઇમ્પેક્ટ આવે છે, તો મન સ્વસ્થતા નથી જ રહેતી. તો આ પણ કોઈકને તેવો ગડબડ વિચાર આવ્યો હશે, એના કારણે આ બધી વસ્તુઓની નુકસાની આપણે બધાએ ભોગવવી પડે છે. આ સેન્સમાં તે માણસ જાત માટે સમજવું ખૂબ જ આવશ્યક છે કે આપણા માટે પ્રોપર શું કહેવાય અને શું નથી. ક્લિયર? એટલા માટે આપણે ટ્રાન્સપોર્ટેશન, કોઈ પણ વ્હીકલ છે છોકરાઓ, એને શેમાં રાખશું? શરીરના રાઈટ યુટિલાઇઝેશન માટે. આ વાત પકડાતી જાય છે બધાને? ઓકે. પછી માઇક્રોસ્કોપ છે, તો માઇક્રોસ્કોપને શેમાં લેશું આપણે? સરસ. હવે હું તમને ફટાફટ કહી દઉં છું કે માઇક્રોસ્કોપ રાઈટ યુટિલાઇઝેશન કઈ રીતે કહેવાય. તો ભાઈ મારે, માની લો કે હું માઇક્રોબાયોલોજીમાં છું, બાયોટેકનોલોજીમાં છું, કે હું ફાર્મસીમાં, કોઈ એવી ફિલ્ડમાં છું કે મારે એક નાની નાની વસ્તુ ઓબ્જેક્ટનો સ્ટડી કરવાનો છે જે નરી આંખે નથી દેખાતા. જો નરી આંખે દેખાતા હોત ને તો માઇક્રોસ્કોપની શોધ જ ના થઈ હોત. તો મારે એવું કંઈક સ્ટડી કરવું છે કે જે મને નરી આંખે નથી દેખાતા, તો મારી આંખોનું એક્સટેન્શન છે એ માઇક્રોસ્કોપ છે. ક્લિયર? આખે આખું સાયન્સ છે ને છોકરાઓ, એ તમારા શરીરનું એક્સટેન્શન છે. જેમ કે ભાઈ આ મોબાઈલ ને બધું છે તો એ તમારી અવાજનું એક્સટેન્શન કહી શકાય, ટ્રાન્સપોર્ટેશન છે તમારા પગનું એક્સટેન્શન છે, માઇક્રોસ્કોપ છે તમારી આંખોનું એક્સટેન્શન છે, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પછી આ લેથ મશીન જેટલા બધા છે મશીનરી, એ બધા તમારા હાથોનું એક્સટેન્શન છે. તમે એક હાથથી કદાચ એક ઓબ્જેક્ટ જ બનાવી શકો, તમે રોબોટમાં કે મશીનરીમાં મૂકી દો, એક જ મિનિટમાં કેટલા બધા ઓબ્જેક્ટ બનાવી દે છે. તો સાયન્સને જ્યારે આ રીતે સમજશું ને, તો સાયન્સની આપણને વેલ્યુ સમજાશે. અત્યારે આપણને સમજાતી નથી, એનું કારણ છે કે આપણે ઓવરઓલ સેન્સમાં એને સમજી જ નથી શકતા કે ભાઈ વાય સાયન્સ અથવા હ્યુમેનિટીના અર્થમાં સાયન્સે શું કર્યું છે. એવી રીતે પછી એપલ છે, સફરજન, તો એ મારા શરીરના નર્ચરિંગના અર્થમાં છે. પછી હાઉસ છે તો મારા શરીરને પ્રોટેક્શનના અર્થમાં છે. આવી રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો. તો આ એક્સરસાઇઝથી આપણને પકડાય છે કે સુવિધા કોને કહેવાય. તો સુવિધાનો, હવે તમે ઘરે બેસીને તમારા ફેમિલી સાથે થોડીક આની ચર્ચા વધારે કરજો કે ભાઈ આજે અમે આના વિશે થોડીક ચર્ચા કરી ગયા હતા, બરાબર, કે ભાઈ આપણા માટે સુવિધા કોને કહેવાય. તો ઘર છે એ કયા અર્થમાં આવે, ખાવાની વસ્તુ કયા અર્થમાં આવે, કોઈ ટ્રાન્સપોર્ટેશન કયા અર્થમાં આવે, કોઈ પણ વસ્તુ લેવાની છોકરાઓ, જો એ ત્રણ કેટેગરીમાં આવતી હોય તો સુવિધા કહેવાય, જો આમાં ન આવતી હોય તો સુવિધા ના કહેવાય. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આપણે એ સમજવા બાજુ પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ વસ્તુનું સ્ટડી કેવી રીતે કરવું, સમજવાનો મતલબ શું છે. જેમ કે હું તમને એમ કહું અહીંયા કે ભાઈ આ સપોઝ એક એટમ છે, બરાબર, માની લો કે કોઈ એક એટમ છે, નામ સપોઝ આને હું આપી દઉં હાઇડ્રોજન, ફોર એક્ઝામ્પલ. તો એ હાઇડ્રોજન છે એ મને ખબર કેવી રીતે પડે? કોઈ પણ વસ્તુને સમજવાનો મતલબ શું, એમ કેવી રીતે સમજવી, એ બાજુ આપણે આગળ વધીએ છીએ. તો આ એટમ કયો છે એ ખબર કેવી રીતે પડે? કેવી રીતે પડશે, કોણ કહેશે? સ્ટ્રક્ચર ઉપરથી. ગુડ. સ્ટડિંગ ઓફ ઓબ્જેક્ટ્સ, વેરી ગુડ. એટમ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર થ્રુ
ઓલમોસ્ટ તમારા બધાનું કેવું એમ છે કે ભાઈ સ્ટ્રક્ચર થ્રુ, બરાબર, એટોમિક સ્ટ્રક્ચર જેને આપણે કહીએ. તો હું એમ કહું કે ભાઈ માની લો આપણે એવું કહીએ છે સાયન્સની અંદર કે જે જેની આઉટર મોસ્ટ ઓર્બિટમાં એક ઇલેક્ટ્રોન હોય, ઓકે, એને આપણે હાઇડ્રોજન કહીએ છીએ, અને એના કારણે એની અંદર કંઈક ક્રિયા થાય છે. જો એ ક્રિયામાં ફેર થાય, જેમ કે એકની જગ્યાએ બે એટમ થઈ જાય, અરે બે ઇલેક્ટ્રોન આવી જાય, તો હાઇડ્રોજનમાંથી એનું સ્વરૂપ ફરીને હિલિયમ થઈ જશે. તો આપણે એવું કહી શકીએ છીએ કે વસ્તુને સમજવા માટે એની અંદર શું એક્ટિવિટી ચાલે છે ને એ આપણે સમજવી પડે. એટલે સાયન્સ અલ્ટિમેટલી શું કરે છે, કેવી રીતે કોઈ પણ વસ્તુને ગોતે છે અથવા સમજે છે, એની અંદર ચાલતી એક્ટિવિટીના આધારે. જેમ કે તમે એક લિટમસ પેપર ટેસ્ટ કરો છો અને તમે એમ કહો છો કે એસિડ છે કે બેઝ છે, કયા આધારે કીધું? કારણ કે કંઈક રિએક્શન થયું એમાં. તો રિએક્શન થયું એટલે એક્ટિવિટી થઈ, એમાં એક્ટિવિટી થઈ એટલે એનું કંઈક રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટના આધારે તમે એમ કહો છો કે આ આ કહેવાય ને આને આ કહેવાય. એટલે આપણે કદાચ ગમે એ વસ્તુનું સ્ટડી કરીએ, ફોર એક્ઝામ્પલ કોઈ પ્લાન્ટ છે કે કોઈ એનિમલ છે, આપણે કોઈ પણનું સ્ટડી કરીએ તો એની અંદર અમુક પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય, એના આધારે આપણે એને વિશે વાત કરી શકીએ છીએ. એટલે આપણે પ્લાન્ટમાં કેટલી બધી વેરાયટીઓ આપી દીધી, જો આને આ કહેવાય, આને પેલું કહેવાય, આ છોડ કહેવાય, આ વેલા કહેવાય, આ મોટા ઝાડ છે, આને ફૂલ આપતા કહેવાય, આ અનાજ કહેવાય, આ શાકભાજી, કેટલી બધી વેરાયટીઓ આપી. કારણ કે એમાં કંઈક કંઈક આપણને અલગ અલગ એક્ટિવિટી જોવા મળે છે. પ્રાણીઓમાં પણ આપણે કેટલી બધી વેરાયટી આપી દીધી, કારણ કે પ્રાણીઓની અંદર કોઈ ક્રૂર છે, કોઈ હે ને અક્રૂર છે, કોઈ હિંસક છે, અહિંસક, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણે નામ આપ્યા છે. તો કહેવાનો મારો આશય એ છે છોકરાઓ કે કોઈ પણ વસ્તુને સમજવા માટે એની અંદર ચાલતી એક્ટિવિટીને સમજવી પડે. એટલે એક્ટિવિટીના આધારે, ક્રિયાના આધારે જ આપણે એના વિશે વાત કરી શકીએ છીએ. આટલી પેલા વાત પહોંચે છે કે આમાં કોઈને ક્વેરી રહે છે, આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જણાવો. સમજવાનો મતલબ છે કે એની અંદર ચાલતી એક્ટિવિટી. એટલા માટે તમે જોશો આપણે જે પણ યંત્ર ગોઈતા છે, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ગોતીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ પણ એકચ્યુઅલી ચેક શું કરે છે, કઈ એક્ટિવિટી કરે છે એના પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ એને ચેક કરીને આપી દે છે. જેમ કે અત્યારે આપેલું ઓલું કયું રેપિડ ટેસ્ટ ચાલે છે કોરોનાનો, એ રેપિડ ટેસ્ટમાં કઈ રીતે ખબર પડે છે? સમજો છો વાતને? એ લોકો કોઈ કંઈક પેલી એની જે શું કહેવાય કે હોય છે એને નાકમાં એમાં કરીને પછી એના ઓલી શું કહેવાય એમાં જોવે છે, અને એના કારણે જે રિઝલ્ટ આવે છે કંઈક કે ભાઈ આવું બતાવે તો આ ને ન બતાવે તો પોઝિટિવ ને નેગેટિવ, તો કંઈક રિએક્શન થાય છે ને. એ રિએક્શન જ ન થતો અને બ્લેન્ક કે બ્લેન્ક રહેતું એને તમે એમ કહી શકો કે આ પોઝિટિવ છે નેગેટિવ છે કંઈ પણ? તો તમે એન્ટી કયો લો, રેપિડ ટેસ્ટ કે પછી આપણે આરટીપીસીઆર ટેસ્ટ ને આવા અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ કરીએ છીએ, એ દરેક ટેસ્ટની અંદર એની કોઈક રિએક્શન આવે છે. એ રિએક્શન ન આવતું હોત ને છોકરાઓ તો ડોક્ટર કોઈ કહી જ ના શકે કે આની અંદર આ વસ્તુ આ છે. ખ્યાલ પડે છે મારી વાતનો? એનો મતલબ એમ છે કે હવે આપણે જે આપણી ડેફિનેશન કીધી હતી કે માણસને સમજવાનો મતલબ શું, તો જો મારે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એની અંદર ચાલતી એક્ટિવિટીના આધારે સમજી શકાય, તો માણસને સમજવાનો આધાર શું હોઈ શકે? હવે કોઈ કહેશે તો માણસને કઈ રીતે સમજી શકાય? કયો જોઈ, માણસને કઈ રીતે સમજી શકાય? કોણ કહેશે? બિહેવિયર પરથી, મનમાં ચાલતા વિચારોથી, બિહેવિયર, હજુ કઈ, બિહેવિયર એન્ડ નેચર, હજુ કઈ, એ જીવન દરમિયાન શું શું કરે છે એ જાણીને, ઇન્ટરનલ નેચર, ઇમોશન્સ. જો જવાબ તો તમે ઘણા બધા આપી દીધા, મારો સિમ્પલ કહેવાનો, બસ સિંગાળા જેનિસા, એક્ઝેક્ટલી. મેં તમને એવું કીધું કે કોઈ પણ વસ્તુને સમજવા માટે એની અંદર ચાલતી એક્ટિવિટીના આધારે સમજી શકાય, તો માણસ પણ ભાઈ નેચરની એક એકાઈ છે, એક એન્ટિટી છે, એક યુનિટ છે નેચરનો. તો એને સમજવા માટે પણ એની અંદર શું એક્ટિવિટી ચાલે છે ને એના આધારે જ તમે સમજી શકો. એટલે જો આટલા બધા જવાબ અલગ અલગ પડે છે ને એટલે માણસ પકડમાં જ ન થાવતો. મેં કીધું ને તમને, માણસ પકડમાં જ નથી આવતો, એનું કારણ શું છે? કારણ કે આપણે આપણી પાસે એને સમજવાનો રેફરન્સ જ નથી કોઈ. એટલે આપણે પછી ક્યાંકથી વાંચેલું કે ક્યાંકથી સાંભળેલું કે એના આધારે પછી કંઈક કંઈક ગણિત બેસાડીએ છીએ. તો પહેલી વખતે આપણે એવું કહેવા માંગીએ છીએ કે માણસને પણ સમજી શકાય છે, પણ કયા આધારે? તો કે એની અંદર જે ચાલતી એક્ટિવિટી છે એના આધારે.
तो चलो જોઈએ આપણી અંદર કઈ કઈ એક્ટિવિટી ચાલે છે. અહીંયા થોડું કવે હું સ્પીડ માં રાખીશ, પણ કઈ વાંધો નહીં, તમને લોકોને પકડાય છે એટલે, અને ક્યાંય પણ એવું લાગે તો મને સ્ટોપ કહી દેજો. તો માણસની અંદર છોકરાઓ બે પ્રકારની એક્ટિવિટી ચાલે છે, એના આધારે એને સમજી શકાય. તો જેમાં પહેલા પ્રકારની એક્ટિવિટીને આપણે એમ કહીએ છીએ કે વોલેન્ટિયર એક્ટિવિટીઝ અથવા સ્વૈચ્છિક. હવે મેડિકલ ટર્મિનોલોજીમાં થોડીક આને રિવર્સ ફોર્મમાં કહેવામાં આવે છે, પણ તમે શું થાય છે ને એ સમજો. નામ ભલે આપણે આમ તેમ હોય, એક એક્ટિવિટી આપણી અંદર એવી ચાલે છે કે જે કેવી છે, સ્વૈચ્છિક, એની મેળે ચાલતી. એની મેળે ચાલતી એટલે એને એના ઉપર કોઈનું આમ કહેવાય ને કે ભાઈ કોઈનું કઈ સિગ્નલિંગ નથી, એમ એની મેળે ચાલે છે. જેમ કે ડાયજેશન, તો આપણે જે પણ ખોરાક લઈએ છે એના પછી એની અંદર જે પણ પાચનની પ્રોસેસ થાય છે એ સ્વૈચ્છિક ક્રિયા કહેવાય, એની મેળે ચાલે છે. રેસ્પિરેશન, આપણા શ્વાસોચ્છવાસ ચાલવા, એની મેળે ચાલે છે. બરાબર, એના માટે તમારે કોઈ આમ બહુ મોટો પ્રયત્ન નથી કરવો પડતો. અને આપણને ઘણી વખતે ખબર નથી હોતી કે આપણા શ્વાસોચ્છવાસ એની મેળે લેવાય છે. આપણે તો આપણા કામમાં વ્યસ્ત હોઈએ છીએ, છતાં એટલે પાચનની પ્રક્રિયા એની મેળે ચાલતી રહે છે. આંખો પટપટાવી છે, બ્લડનું સર્ક્યુલેશન છે, હાર્ટબીટ છે, આવી ઘણી બધી એક્ટિવિટી છે આપણી જે એની મેળે ચાલે છે. બરાબર, આટલું પકડાય છે બધાને? પહેલા તો આ મેં કીધું એ બધાને પકડાય છે કે એક એક્ટિવિટી આપણી અંદર કઈ ચાલે છે કે જે સ્વૈચ્છિક હોય એની મેળે ચાલે છે. અને તમને ખબર છે કે આ સ્વૈચ્છિક છે ને એટલે સારી રીતે ચાલે છે. મતલબ આની અંદર જો તમારે તમારું કઈક ઇનપુટ આપવાનું હોત ને તો ડાયજેશનનું ધ્યાન રાખવા ગયા ખબર પડી રેસ્પિરેશન અટકી ગયું, રેસ્પિરેશન જોવા ગયા ખબર પડી કે બ્લડ સર્ક્યુલેશન થતું બંધ થઈ ગયું. એટલે નેચરે આપણને એટલું જ આપ્યું છે જેટલું આપણે કરી શકીએ, એટલે આ બધું કામ નેચરે પોતાની પાસે રાખેલું હોય. તો સ્વૈચ્છિક એક્ટિવિટીનો મતલબ છે છોકરાઓ કે જે એની મેળે ચાલે છે. તો માણસને સમજવા જઈએ ને તો પહેલો પોઈન્ટ આપણને એ દેખાય છે સમજવામાં કે એક તો એની અંદર પોતાની એક્ટિવિટી ચાલે છે. પોતાની એક્ટિવિટી ચાલે છે એનો મતલબ શું થયો છોકરાઓ, કે જેની જવાબદારી આપણે સ્વીકારતા નથી. કઈ રીતે? જેમ કે માની લો તમને પેટમાં દુખતું હોય અને તમે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે તમને પૂછ્યું કે ભાઈ શું થાય છે, તો આપણે શું કહીએ કે ભાઈ પેટમાં દુખે છે? ક્યારે તમે એમ કહો છો કે સાહેબ હું પેટમાં દુખાડું છું, આવું બોલીએ છીએ આપણે? શું લાગે? ના, કેમ નથી બોલતા? ઘણાના ફની લાગે ને, છે પણ ફની કે સાહેબ એવું થોડું કહેવાય, પણ આપણે નથી જ કહેતા. કારણ કે એ મને સમજાય છે કે ભાઈ મારા શરીરની અંદર કંઈક પ્રક્રિયા થઈ છે અને કોઈ ગડબડના કારણે આવું થયું હશે, એટલે તમે એની જવાબદારી સ્વીકારતા જ નથી, કારણ કે એ તમારી ક્રિયા છે જ નહીં. ઓકે, એટલા માટે એ અલગ ક્રિયા છે એટલે હું એને અલગ રીતે જોઉં છું. પણ આપણી અંદર ચાલતી જે હવે અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું, આપણી અંદર ચાલતી એક એક્ટિવિટી એવી પણ છે છોકરાઓ કે જે ઐચ્છિક છે. ઐચ્છિકનો મતલબ મારી ઈચ્છાથી ચાલતી હોય, ડિસિઝન પૂર્વક ચાલતી હોય, હું કહું એ પ્રમાણે ચાલતી હોય. જેમ કે ટોકિંગ, જેમ કે બોલવું, એને ગીત ગાવું, પછી ચાલવું, વાંચવું, ખાવું, આ બધી જ પ્રકારની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી કેવી છે, ઈચ્છાપૂર્વક ચાલે છે, એની મેળે નથી ચાલતી. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ કોઈને કઈ પ્રશ્ન ખરો, તો હવે તમે વિચારશો કે જવાબ આપવું કે ના આપવું. તમને એવું થશે કે ચલો બીજા બધા તો આપે છે, હું ન આપું તો શું ફેર પડે? પછી આપવું તો કેમાં આપવું, લખીને આપવું કે માઇકને અનમ્યુટ કરીને આપવું, ગુજરાતીમાં બોલવું કે ઇંગ્લિશમાં બોલવું? તો બોલવું કે ના બોલવું એ તમારા હાથમાં છે, એ ડિસિઝન પૂર્વક થાય છે. મન પડે એવું આપણે બોલવા નથી માંડતા. વોકિંગ, એનો મતલબ ચાલવું, એ પણ મારા હાથમાં છે, ચાલવું કે ન ચાલવું, ધીમે ચાલવું, ફાસ્ટ ચાલવું, ઠેકડા મારીને ચાલવું, હે ને, ભટકાતા ચાલવું, પડતા પડતા ચાલવું, આ બધું જ તમારા હાથમાં છે. રીડિંગ, વાંચવાનું કહીએ, વાંચવું કે ના વાંચવું, શું વાંચવું, આ બધું આપણા હાથમાં છે. કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું, હૂતા હૂતા વાંચવું, ચાલતા વાંચવું, બેસીને વાંચવું, સમજો છો વાતને? તો કેટલી બધી વસ્તુઓ છે કે જે તમારા ડિસિઝન પૂર્વક ચાલે છે. હવે અગત્યની વાત, આ જેટલી પણ વોલેન્ટિયર એક્ટિવિટી છે, સોરી ઇનવોલેન્ટિયર એક્ટિવિટી છે, એટલે કે ઐચ્છિક ક્રિયાઓ છે, આ બધી જ ક્રિયાની જવાબદારી આપણે સ્વીકારીએ છીએ. એટલે કે આપણે એવું બોલીએ છીએ કે હું બોલું છું, હું ખાઉં છું, હું ચાલું છું, હું વાંચું છું, હું ગીત ગાઉં છું, આ બધાની આગળ તમે શું લગાવો છો? હું.
આનો મતલબ છે છોકરાઓ, જો શાંતિથી સાંભળજો, મેં જ્યારે એમ કીધું કે વોલેન્ટિયર એક્ટિવિટીની જવાબદારી તમે લેતા નથી, પણ ઐચ્છિક ક્રિયાની જવાબદારી આપણે સ્વીકારીએ છીએ. તો જે કાંઈ પણ મારાથી બોલાઈ જાય છે એવું ન હોય, હું ધારું તો જ બોલી શકું, મારાથી ખવાઈ જાય છે એવું ના હોય, હું ધારું તો જ ખાઈ શકું. જે લોકો રોજાને ઉરીએ છે, તમે વિચાર કરો, આખા દિવસમાં થૂક પણ ગળે નથી ઉતારતા, કેવડી મોટી તાકાતની જરૂર પડતી હશે એના માટે. જે લોકો ઉપવાસ કરે છે તો ખબર ને, નકોરડા ઉપવાસને આપણે કરીએ જ છીએ, કેવડા મોટા મોટા ઉપવાસને એની બધી આપણે ત્યાં પ્રથાઓ છે જ. તો આવું કઈ રીતે? તો એ મારી મારી જ ઈચ્છા છે ને કે ખાવું કે ના ખાવું. સમજો છો વાતને? આ ગળે ઉતરે છે બધાને કે નહીં? હા કે ના? એનો મતલબ એ થયો છોકરાઓ, વેરી ગુડ છોકરાઓ, ગુડ ગુડ ગુડ. આનો મતલબ એ થયો કે ભાઈ મારી અંદર જે એક્ટિવિટી ચાલે છે, જેમાં એમાંથી જે ઐચ્છિક એક્ટિવિટી છે, જે ઇનવોલેન્ટિયર છે, એની જ જવાબદારી હું સ્વીકારીશ. એટલે મેં તમને કીધું કે ડોક્ટર પાસે જઈને તમે એમ નહીં કહો કે હું પેટમાં દુખાડું છું, કારણ કે એ એક્ટિવિટી તમે કરતા જ નથી. તો જે એક્ટિવિટી હું કરતો જ નથી એની જવાબદારી હું નહીં સ્વીકારું, હું એની જ જવાબદારી સ્વીકારીશ કે જે એક્ટિવિટી હું કરું છું. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે જે વોલેન્ટિયર એક્ટિવિટી છે દે આર રિલેટેડ ટુ માય બોડી, અને જે ઐચ્છિક એક્ટિવિટી છે દે આર રિલેટેડ ટુ માય સેલ્ફ. એટલે અહીંયા બે પાર્ટ પડી ગયા માણસને સમજવાના. એક છે શરીરમાં થતી ક્રિયાઓ, અને એક છે મારામાં થતી ક્રિયાઓ. આ સેલ્ફને આપણે હું કહીએ, મારું કહીએ, કે પછી મન કહીએ, જીવન કહીએ, જે પણ આપણે નામ આપવો એ આપી શકીએ, બરાબર છે? તો માણસને સમજવાનો મતલબ શું થઈ ગયો? શરીરને સમજવું અને સેલ્ફને સમજવું. આટલું પકડાય છે પહેલા કે નહીં? અહીંયા સુધી બધાને પકડાય છે કે કોઈ ડાઉટ છે? એ હમણાં કહું છું ભાઈ, આના પછી એ જ પોઈન્ટ ઉપર આવે છે. ગુડ ક્વેશ્ચન રચિત, પણ હમણાં આપણે એ જ પોઈન્ટ ઉપર આવીએ છીએ. મારી વાત પહોંચે છે બધાને? આમાં કઈ તમને અજુકતું લાગે છે? બરાબર જઈએ છીએ આપણે? જો ધીરે ધીરે આપણે માણસને સમજ, એટલે કે આપણે પોતાને સમજવા જઈએ છીએ, બરાબર ને? એટલે જેટલું ફોકસ તમારું રહેશે ને એટલું તમને વધારે ક્લેરિટી મળશે. તો મને પહેલી વખતે એવું દેખાય છે છોકરાઓ કે મારી અંદર બે પ્રકારની એક્ટિવિટી ચાલે છે. એક મારા શરીરની એક્ટિવિટી છે જે એની મેળે ચાલે છે, અને એ સારું છે કે એની મેળે ચાલે છે, એની એટલે જ ચાલે છે. એમાંય જો મારું ઇનપુટ આવતું હોત ને તો એ સરખું ન ચાલત. ઇનવોલેન્ટિયર એક્ટિવિટી છે જે રિલેટેડ ટુ સેલ્ફ છે, કે જે ખરેખર મારા દ્વારા ચાલે છે, જેવી રીતે હું ચલાવવા માંગુ છું એવી રીતે ચાલે છે. એટલે માણસને સમજવાનો મતલબ છે કે આ બે પ્રકારની એક્ટિવિટીને સમજવી. તો હવે આપણે એક નાનકડી એક્સરસાઇઝ બાજુ જઈએ, પછી તમને વધારે એનાથી ક્લેરિટી આવશે, બરાબર? જેમ કે મેં અહીંયા લખેલું છે કે હ્યુમન ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ પ્લસ બોડી. અને એટલે જ તમને જો કહી દઉં કે માણસની વ્યાખ્યા એના માટે જ લાગુ પડે કે જેનામાં સેલ્ફની એક્ટિવિટી ને બોડીની એક્ટિવિટી બે ચાલતી હોય. જેનામાંથી સેલ્ફની એક્ટિવિટી નીકળી ગયો અને ફક્ત ટેમ્પરરી બોડીની એક્ટિવિટી ચાલતી હોય એને આપણે શું કહી દઈએ છીએ? સેલ્ફની એક્ટિવિટી ગાયબ થઈ ગઈ હોય અને ફક્ત બોડીની થોડાક ટાઈમ પૂરતી ચાલુ રહી એને શું કહીએ છીએ? પછી તમે એને હ્યુમન નહીં કહો, એ ડેડ બોડી બની જાય છે. તો મૃત્યુનો મતલબ જ એ છે છોકરો. ના ભાઈ, ગાંડો ના, એ ગાંડો માણા પણ કઈક તો કરતો જ હોય છે ને એક્ટિવિટી. કેમ આમ કરો? કોકને મારવું, ન મારવું, મન પડ્યો બોલવું. પણ એની વે તમે કીધું એને આપણે થોડુંક લેશું. ડેડ બોડી, ઓબ્વિયસલી એનો મતલબ છે ભાઈ કે અત્યારે હું તમને કાંઈ પણ કહું છું ને તો તમે કંઈક રિએક્ટ કરો છો, હે ને? જેમ કે હું તમને સારા શબ્દો બોલું તો એ રીતે રિએક્ટ કરશો, હું તમને મારું કે ખરાબ શબ્દો બોલીશ તો તમે એ રીતે રિએક્ટ કરશો. કારણ કે સેલ્ફ છે એ રિએક્ટ કરે છે. સેલ્ફ જ નથી તો હવે એક લાશ પડી છે અને તમે ગમે એટલું બોલો છો એ કાંઈ રિએક્ટ જ નથી કરતું. આપણને ટાચણી વાગે છે ને તો એ હાથ લઈ લઈએ છીએ, એ લાશને આખી આખી સળગાવી દેવામાં આવે છે, છતાં કાંઈ જ નથી થતું. કારણ કે જે રિએક્ટ કરવા વાળી એન્ટિટી છે ને એ હવે નથી રહી. અને ક્યારેક પછી આપણે ડિટેલમાં લેશું. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે આ સેલ્ફ જેને કહીએ છીએ ને, કોન્શિયસનેસ, એ કેટલું પાવરફુલ છે એની ચર્ચા આપણે કરવા માંગીએ છીએ. તો જો લેફ્ટ સાઈડ છે અમુક એક્ટિવિટી એન્ટિટી કે વસ્તુઓ વિશે વાત કરી છે, હવે આમાંથી કઈ કેટેગરીમાં આવે છે એ આપણે લેવાનું છે.
જેમ કે મારી રિક્વાયરમેન્ટ છે ને, માણસની કંઈક રિક્વાયરમેન્ટ છે, સુવિધા કે જેના ફોર્મમાં આપણે વાત કરી હતી, સુખ કે સુવિધાના ફોર્મમાં, તો હવે આમાંથી કઈ કેટેગરીમાં આવી આપણે જોઈએ. જેમ કે ફૂડ છે, એ કઈ કેટેગરીમાં આવશે, કોની રિક્વાયરમેન્ટ હશે, સેલ્ફની કે બોડીની? ડેફિનેટલી મિતાંગીનું કેવું છે કે સેલ્ફ. તો મિતાંગી સમજાવશો તમે કઈ રીતે સેલ્ફ માટે? અનમ્યુટ કરીને બોલો તો પણ ચાલશે. કઈ રીતે સેલ્ફ માટે? મિતાંગી કેસો? હલો. હા મિતાંગી, કીધું મેં. અચ્છા ના સંભળાણું, એટલે જ્યારે ફૂડ આપણે ખાવું હોય ત્યારે જ ખાઈએ છે. ઓકે, પણ હું શું કહેવા માગું છું, એ તો તમારી વાત સાચી છે કે આપણે ખાવું હોય ત્યારે ડેફિનેટલી, પણ એ એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ કોની છે ફૂડ? ડેફિનેટલી, બરાબર ને? તો જે મિલોની કહે છે કે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ તો એ શરીરની છે, તો જેમ શરીર, જેમ કે ભૂખ લાગે છે તો શરીરમાંથી એની મેળે સિગ્નલ આવશે જ, તે શરીરને ટકાવી રાખવું હશે તો ખોરાક એને આપવો જ પડશે. એટલે એવું નહીં બને કે હું સમજદાર વ્યક્તિ થઈ ગયો તો હવે ખાધા વગર મને એ ને ચાલશે, એવું નહીં બને. મારા શરીરને જેનાથી એનર્જી મળે છે મારે એને દેવું જ પડે. તો ફૂડ છે એ કોની રિક્વાયરમેન્ટ થઈ? એટલે જો અત્યારે આપણો જે જવાબ આવ્યો ને એને શું કામ આવા કન્ફ્યુઝન થાય છે ને, એને પછી હું લઈશ. અને પછીની એક છેલ્લી સ્લાઇડ છે એમાં આપણે પછી એ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરશું. પછી મોબાઈલ છે, તો મોબાઈલ શેની રિક્વાયરમેન્ટ છે, સેલ્ફ કે બોડીની? સેલ્ફ. પછી ઓહો, બધાનું કેવું છે સેલ્ફ. જસ્ટ ટેલ મી હાઉ કેન વી ડિફાઇન ઇટ ઇઝ રિલેટેડ ટુ સેલ્ફ ઓર ધ નીડ ઓફ સેલ્ફ? પરેશનું કેવું છે બોડીની, ગુડ. પણ સેલ્ફની રિક્વાયરમેન્ટ છે એવું તમને કેવી રીતે લાગે છે? કોણ કહેશે? કેવી રીતે લાગે છે? ઇટ્સ નેસેસરી ફોર સેલ્ફ, બટ હાઉ? યુઝ શું કામ કરીએ છીએ? મેં જે હમણાં જ કીધું કે ભાઈ અમેરિકા મારે કોઈની યાર વાત કરવી છે, જો મારા શરીરનો, મારા શરીરની કેપેસિટી હોત કે અહીંયાથી બોલું ની અમેરિકા સંભળાત, તો મોબાઈલની શોધ થઈ હોત? ખ્યાલ પડે છે મેં જે કીધું એ? યસ. તો મારા શરીરની લિમિટેશનને અવોઈડ કરવા માટે જેટલી વસ્તુની જરૂર પડે ને એ બધી બોડી માટે જ ગણાય. પહોંચે છે વાત? તો હું તમને એ કહેવા માંગુ છું કે મોબાઈલ છે એ એટલા માટે જરૂરી છે કે મારો અવાજ છે એ ત્યાં સુધી નથી પહોંચતો, એને ઓવરકમ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધેટ્સ વાય ઇટ ઇઝ નીડ ઓફ માય સોરી ઇટ ઇઝ નીડ ઓફ માય બોડી. શું કામ આવું થાય છે ને હમણાં તમને કહીશું. હવે અચ્છા, તમને દેખાય છે? એક જ મિનિટ, પ્રેઝન્ટેશન ચાલુ છે કે? તમને દેખાય છે? યસ સર. ઓકે, હા બસ બસ બસ. હા, હવે એના પછીનો પોઈન્ટ આપણે એવો લીધો છે કે રિસ્પેક્ટ. નીડ કોની છે, સેલ્ફ કે બોડી? ડેફિનેટલી સેલ્ફ, કારણ કે જ્યારે કોઈ મારું સન્માન કરે છે તો શરીરને કઈ ફેર નથી પડતો, એ મને સારું લાગે છે, બરાબર ને? શરીરને તો કોઈ અપમાન કરે કે સન્માન કરે એનાથી એને કઈ ફેર નથી પડતો, એ બધું નક્કી કરવા વાળો હું છું કે જો આને મારું અપમાન કર્યું કે આને મારું સન્માન કર્યું. સિમિલરલી ટ્રસ્ટ, સો ઇટ ઇઝ રિલેટેડ ટુ માય સેલ્ફ. શેલ્ટર કોની રિક્વાયરમેન્ટ છે, મારી કે શરીરની? હવે તમને લોકો ધીરે ધીરે પકડાતું જાય છે,
બરાબર કે બોડી માટે શૂઝ કોની રિક્વાયરમેન્ટ છે તમારા શરીરને કારણ કે પ્રોટેક્શનના અર્થમાં આવી ગયું ને એટલે તમે જો સુવિધા જ્યારે આવી જાય છે નર્ચરિંગ પ્રોટેક્શન કે રાઈટ યુટિલાઇઝેશન તો એ બધું સુવિધાનો પાર્ટ થયો અને સુવિધા જેટલી પણ છે એ બધી મારા શરીરના અર્થમાં હોય આના પછીની મેં કીધી ને એક્સરસાઇઝ લઈશ ને એટલે તમારા જે અમુક ક્વેરી આવે છે ને જે ક્યારેક વચ્ચે સેલ્ફ આવી જાય એ તમને સોર્ટ આઉટ થઈ જશે એન્ડ ધ હેપીનેસ રિક્વાયરમેન્ટ ઓફ સેલ્ફ ખુશ થવું એ મારી આવશ્યકતા છે હું ખુશ રહીશ તો મારું શરીર પણ સ્વસ્થ રહે છે તો હેપીનેસ મને જોઈએ છે બરાબર હવે છોકરા હું જે કહેવા માંગુ છું એ છે કે મોટા ભાગે આપણે લોકોએ હાઉ વી મિક્સ્ડ ધીસ કઈ રીતે આપણે આ વસ્તુને મિક્સ કરીએ જેમ કે જો હમણાં આપણે ચર્ચા કરી કે ફૂડ કોની આવશ્યકતા હતી તો કે શરીરની પણ હવે હું જ્યારે તમને એમ પૂછું જોજો કોસ્ટલી ફૂડ મોંઘું ફૂડ ટેસ્ટી ફૂડ હવે આ કોની આવશ્યકતા થઈ ગઈ યસ વાઘેલા ગુંજાની નેહા એક્સિલેન્ટ મિલોની તો જ્યારે છોકરાઓ મેં એવું કીધું કે ફૂડ છે એ શરીરની રિક્વાયરમેન્ટ છે એ સાચી વાત છે પણ જ્યારે હું એમ કહી દીધું ને કે મોંઘું ફૂડ ટેસ્ટી ફૂડ કારણ કે હવે અહીંયા હું શું ટેસ્ટ કહી દીધું ને તો ટેસ્ટ મારી રિક્વાયરમેન્ટ શરીરને કઈ ફેર ન પડે તમે એકદમ તીખું ખાઓ કે શરીરને તો ખોરાકથી મતલબ છે એ નક્કી કરવાવાળો હું છું કે શરીરને શું મારે આપવું જો મારા માટે ટેસ્ટ અગત્યનો હશે તો હું ટેસ્ટી ખાવા માટે આપીશ પછી શરીરનું જે થવું એ થાય આપણે ઘણી વખતે એવું નહીં ઉટપટાંગ ખાઈ જતા ટેસ્ટ માટે પછી શરીર બગડે છે તો શરીર તમારો ઓપોઝ નથી કરતું કે ના આ ન ખવાય એ ઓપોઝ કરતું હોત ને તો પછી આ ઝેર ઝેર કે આ તે વસ્તુની અંદર લેવા જ ન દેતું મારી વાત પહોંચે છે કોસ્ટલી ફૂડનો મતલબ શું છે કે જ્યાંથી મને એવું લાગે છે કે અહીંયાથી મારું સ્ટેટસ જોડાયેલું છે તો આ 3-સ્ટાર હોટલમાં ખાવું 5-સ્ટાર હોટલમાં ખાવું કે ધાબા ઉપર ખાવું નાનકડી રેસ્ટોરન્ટ આ બધી નક્કી ડિસિઝન હું કરું છું જો મારા માટે ખોરાક અગત્યનો હશે તો હું એ બોડી માટે લઉં છું પણ જો મારા માટે કઈ જગ્યાએ લેવા માંગુ છું ને એ વધારે અગત્યનો હશે તો સેલ્ફની રિક્વાયરમેન્ટ થઈ ગઈ ધેટ્સ વાય ઇટ ઇઝ મિક્સિંગ અને આ જ આપણી અંદરનો ડાયલેમા છે આ કન્ફ્યુઝિંગ સ્ટેટ કહેવાય આને જ કોન્ટ્રાડિક્શન કહેવાય આપણી અંદરનું પછી ફરીથી આપણે જ્યારે એમ કીધું કે મોબાઈલ તો મોબાઈલ કોની રિક્વાયરમેન્ટ હતી શરીરની પણ જ્યારે હું એમ કહું છું કે બ્રાન્ડેડ મોબાઈલ નાવ ઇટ ઇઝ રિક્વાયરમેન્ટ ઓફ માય સેલ્ફ તો મારે તો મારા અવાજને અહીંયાથી અમદાવાદ પહોંચાડવા માટે 5,000 નું ઇન્સ્ટ્રુમેન્ટ હોત તોય ચાલે 50,000 નું હોય તોય ચાલે ને 1,00,000 નું હોય તોય ચાલે તો જ્યારે હું શરીરના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીને મોબાઈલની મતલબ મોબાઈલની પસંદગી જો ઈ સેન્સમાં કરું છું કે મારે ફક્ત મારા વાતને બીજા સુધી પહોંચાડવી છે એ ઇનફ છે તો એ રિક્વાયરમેન્ટ બોડીની થઈ ગઈ પણ જો હું એમ વિચારું કે ભાઈ ના મારા હાથમાં એવો મોબાઈલ હોવો જોઈએ જે જોઈને લોકો આમ ઇમ્પ્રેસ થઈ જાય તો હવે હું જે મોબાઈલની પસંદગી કરીશ એ કયા આધારે કરવા માંડ્યો તો મારા સેલ્ફને સેટિસ્ફાય કરવા માટે કરવા માંડ્યો કારણ કે એ સ્ટેટસ સાથે જોડાઈ ગઈ ને હવે અહીંયા મોબાઈલ છે એ રિસ્પેક્ટ સાથે જોડાઈ ગયો સ્ટેટસ સાથે જોડાઈ ગયો એટલે સેલ્ફની રિક્વાયરમેન્ટ આ રીતે લોકો છે ને મિક્સઅપ કરે છે વસ્તુઓને અનફોર્ચ્યુનેટલી મોબાઈલ બહેનો તો મારા શરીરની લિમિટેશનને ઓવરકમ કરવા માટે પણ સમજના અભાવવશ પછી બ્રાન્ડેડ થવા માંડ્યો એટલે હવે તમારે લેટેસ્ટ જેટલા પણ મોડેલ આવતા જાય એ બધાને ખરીદવા પડે જ છે તમને એમ લાગે આ પણ મારી પાસે હોવું જોઈએ ઓલું પણ મારી પાસે હોવું જોઈએ અને પછી એ રીતે કંપનીના ધંધા ચાલતા જાય છે હવે આને માટે કેટલું રિસોર્સિસનું આપણે લોકો આમ વેસ્ટ કરીએ છીએ આપણે ક્યાં જોઈએ છે તમે વિચાર તો કરો એક એક મોબાઈલ બનવા માટે કેટલા બધા એલ્યુમિનિયમનો યુઝ થાય છે એલ્યુમિનિયમ બોક્સાઇટમાંથી મળે છે અને બોક્સાઇટને ખોદવા માટે પછી પહાડોના પહાડોને નષ્ટ કરવામાં આવે છે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે અને તમે જોશો ને કે આ અને એનું પ્લસ કે એનું પ્લસ પ્લસ વર્ઝનમાં કાંઈ એવા બધા બહુ ફેરે હોતા નથી તો સમજના અભાવવશ આપણે લોકો એને કોની રિક્વાયરમેન્ટ બનાવી દીધી સેલ્ફની અને હવે તકલીફ આપણને ચાલુ થઈ ગઈ એવી રીતે મકાન છે આપણું એ બોડીની રિક્વાયરમેન્ટ છે પણ જ્યારે હું એમ કહી દઉં ને કે ભાઈ આખી શેરીમાં કોઈનું ન હોય ને એવો બંગલો હોવો જોઈએ તો એ સેલ્ફની રિક્વાયરમેન્ટ થઈ ગઈ ખ્યાલ પડી પડે છે કઈ રીતે આપણે વસ્તુને કન્ફ્યુઝિંગ સ્ટેટમાં પોતે જ મૂકી દઈએ છે અને એવી રીતે છોકરાઓ લાસ્ટમાં પણ આપણે લઈ શકીએ કે પેન તો લખવા માટે જોઈતી હતી બરાબર
પણ જ્યારે હું એમ કહું કે ભાઈ ના આવી પેન કોઈની પાસે ન હોવી જોઈએ, એમાં આ તો સાહેબ ગોલ્ડ પ્લેટેડ છે ને સાહેબ આ તો ડાયમંડ થી જડેલી છે ને આ તે, તો આનો મતલબ છે કે આ આ જ બધી વસ્તુઓ મિક્સઅપ થવા માંડી છે. તો જ્યારે ભૌતિક વસ્તુઓને છોકરાઓ આપણે ભૌતિક વસ્તુઓને આપણે જ્યારે આ સેલ્ફની યારે મિક્સઅપ કરીએ છે તો એ આપણા માટે તકલીફ ક્રિએટ કરે છે. આ પહોંચે છે તમને બધાને? હા કે ના, શું લાગે છે? મારી વાત પહોંચે છે બધાને? હેલો, ઓકે ઓકે. તો આ રીતે ધીરે ધીરે જેમ આપણે સમજતા જશું એમ આપણી અંદરનો જે આવેશ છે એ પણ શાંત થતો જશે, વસ્તુનું આપણે યોગ્ય આકલન કરી શકીશું, ઇવેલ્યુએટ કરી શકીશું. ભાઈ ફૂડ છે તો એ શરીર માટે જ છે બસ, તો ડઝન્ટ મેટર કે તમે 500ની થાળી ખાઓ છો કે 50 રૂપિયાની થાળી ખાઓ છો, એમાંથી પોષણ મળવું જોઈએ એ અગત્યનું છે, નહીં કે કોસ્ટલી ફૂડ. મોબાઈલ છે તો અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આનાથી મારી બીજા સાથે કોમ્યુનિકેશન થવું જોઈએ, પછી એ ખબર પડશે તો હવે કેવું કોમ્યુનિકેશન, એ બધી બ્રાન્ડેડ મોબાઈલ થી સંબંધો સુધરી ન જાય. સંબંધો તો જ સુધરે જો વાત કરતા આવડતી હોય, બાકી 50,000ના મોબાઈલ થી જો સંબંધો સુધરી જતા હોત તો આ જેટલા પણ લોકોની પાસે આવા બ્રાન્ડેડ ફોન ને બધું છે એની વચ્ચે કોઈ ઝઘડો થતો જ ના હોત, એ લોકોના બ્રેકઅપ થતા જ ના હોત. ખ્યાલ પડે છે મારી વાત? એ મોબાઈલના કેવા હોવાથી નથી થતું, આપણી અંદરની સ્થિતિ કેવી છે એનાથી વ્યક્ત થાય છે. તમે કેવડા ઘરમાં રહ્યો છો એ અગત્યનું નથી, ઘરમાં કેવી રીતે રહ્યો છો ને એ વધારે અગત્યનું છે. પહોંચે છે કે નહીં? તો બસ આજે અહીંયા સુધી, આમ તો ઘણો ટાઈમ થઈ ગયો આપણો, પણ એનીવે તમારી સાથે ખૂબ જ ચર્ચા. તો અત્યારે હું અહીંયા સુધી આને રાખું છું કે ભાઈ માણસને સમજવાનો મતલબ છે કે બે પ્રકારની એક્ટિવિટી એની અંદર જે ચાલે છે એને સમજવી. બે પ્રકારની એક્ટિવિટીને સમજવા જઈએ છીએ તો એક શરીરને લગતી એક્ટિવિટી છે, એક મારા મારે મને લગતી એક્ટિવિટી, હુંને લગતી, મનને લગતી, જીવનને લગતી, સેલ્ફને લગતી. અને આ બંને વચ્ચેનું મિક્સઅપ છે એ જ આપણા માટે પીડા છે કે દુઃખ છે. તો એને ઓવરકમ કેમ કરવું અને હજી એને સટીક રીતે કેવી રીતે સમજવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક આને વધારે એક્સપ્લોર કરીશું. તમે લોકો અહીંયા જે આપેલી લિંક છે એ અમારી યુટ્યુબની ચેનલ છે, તમારે ડિટેલમાં આ વસ્તુને સમજવી હોય, અલગ અલગ પ્રકારના લેક્ચર્સને એને બધા શું કહેવાય કે જે ટોપિક ચાલ્યા છે, તો તમે આના ઉપર જઈને એને સર્ચ કરી શકો છો અને સમજી શકો છો. મીનવાઇલ મને તમારી સાથે લેક્ચર લઈને ખૂબ જ મજા આવી અને આઈ હોપ કે હું જે કંઈક કહેવા માંગતો હતો એ તમારા સુધી પણ પહોંચ્યું હશે. જો તમારે કંઈક આમાં કેવું હોય તો હજી તમે મને કહી શકો છો, જણાવો. હું તમને એક લિંક મૂકું છું અહીંયા વોટ્સઅપ પેલી, જસ્ટ અ મિનિટ, કે ફીડબેક માટેની. મારી વાત તમારા સુધી પહોંચી શું લાગે છે? ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ, ગુડ. કોઈને ક્વેરી હોય તો જણાવજો, કારણ કે પ્રશ્નો બહુ ઓછા આવ્યા છે તો મને થોડું એવું થાય છે કે ખરેખર મારી વાત પહોંચાડી શકું છું કે નહીં. તમારી વાત સમજાણી બરાબર, બહુ જ મજા આવે છે, થેન્ક યુ હિતાર. ઓકે, તો તમારા લોકોનો એકચ્યુઅલી આ સપોર્ટ છે, તમે લોકો સમજવા માંગો છો ને એટલે અમે આપીએ છીએ અને અમારા અમે જે આપીએ છીએ ને તમારા સુધી સારી રીતે પહોંચે છે. તો ખરેખર તો એક તમારી એફર્ટ પણ છે અને આખા આખા વીસીડી સેલની એફર્ટ છે કે બધા લોકો આટલી મહેનત કરે છે. જો આપણી આ મહેનત આગળ જઈને કયું આઉટપુટ આપણને આપશે ને આપણને નથી ખ્યાલ, તો આ બધું જ આપણે આપણા માટે અને આપણા ફ્યુચર માટે જ કરીએ છીએ, બરાબર ને? જસ્ટ અ મિનિટ, હું લિંકને શેર કરી દઉં, પછી તમે ફીડબેક આપજો, એટલે જેથી કરીને આ અમારા માટે છે. ઓકે, તો અહીંયા તમારી સામે એક લિંક છે ફીડબેક માટેની, 3 થી 4 જ ક્વેશ્ચન હશે,
કે તમે આરામથી એને ફિલ કરીને આજે ના આજે મને રિપ્લાય આપજો, જેથી કરીને એક આનો શું અમે એક રિપોર્ટ પણ વ્યવસ્થિત તૈયાર કરીએ છીએ, તો આપણે મેનેજમેન્ટ સાથે પણ આની વાત કરીએ કે ભાઈ જો આ રીતના સેશનથી બાળકો સુધી કેટલી વાત પહોંચાડી શકી છે. સો મીનવાઇલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, અને નેક્સ્ટ ટાઈમ આપણે લોકો હજી આનાથી સારા સેશનમાં અને ખૂબ ડિટેલમાં હજી મળશું, અને ત્યારે ખૂબ સારી એવી ચર્ચા કરશું. થેન્ક યુ ઓલ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.